એમએસ ગ્રુપ દ્વારા આયોજિત પરમ વંદનીય ગિરિબાપુના સાનિધ્યમાં સદીધામ વડોદરા દેગામ ખાતે મહાશિવપુરાણ કથાના ત્રીજા દિવસે સર્વે ભાવિ ભક્તોનું હૃદયના ઉમળકા સાથે ભાવભીનું સ્વાગત કરું છું. શિવ પુરાણ એક સાગર છે. આ સાગરની અંદર જેટલી ડૂબકીઓ લગાવીએ અને ડૂબકી મારીને બહાર આવીએ એટલે સાચું મોતી લઈને બહાર નીકળીએ છીએ. તેમજ આ શાસ્ત્રની અંદર જે કંઈ વાક્ય રચના છે તેને અવારનવાર વાંચીએ તો તેમાંથી દર વખતે વિવિધ સભર વિભિન્નતાઓ આપણને દેખાય છે. ગઈકાલની કથામાં બાપુએ શાસ્ત્ર વિશે ઊંડી સમજ આપની સમક્ષ રજૂ કરેલી. આ શાસ્ત્રમાંથી વ્યક્તિ પોતે પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઈએ, પોતાની વ્યૂહરચના કેવી રીતે ઘડવી જોઈએ, રાષ્ટ્રનો વિકાસ કેવી રીતે થાય, આ તમામ બાબતોને સારી રીતે ટાંકવામાં આવી છે. દુનિયાની કોઈ પણ વ્યક્તિ હોય એમને પોતાનું જીવન જીવવા માટે શાસ્ત્રનો સહારો લેવો જ પડે. હું અહીંયા કોઈ શાસ્ત્રની તુલના કરતો નથી, પણ સનાતન સંસ્કૃતિના એક અભ્યાસુ વ્યક્તિ તરીકે એટલું સ્પષ્ટ કહું છું કે 1947માં ભારત અને પાકિસ્તાન બંને આઝાદ થયા. લગભગ 75 વર્ષ કરતાં વધુ સમય વીત્યા પછી
હિન્દુ સંસ્કૃતિનું સનાતન ધર્મ અને તેની સાથે સંકલિત તમામ શાસ્ત્રોની તાકાત શું છે એ આજે વિશ્વ જોઈ રહ્યું છે. શિવભક્તો કહેતા હરખ અને આનંદની લાગણી એટલા માટે અનુભવું છું કે આઝાદીના 75 વર્ષ પછી ભારતીય સંસ્કૃતિ વિશ્વની અંદર આજે એક સર્વચિહ્ન હાંસલ કરી ચૂકી છે. તેટલું જ નહીં, દુનિયાને હચમચાવી રહી છે. આ કોઈની તાકાત નથી, આ શાસ્ત્રની તાકાત છે. એ શા માટે આપણે કહી શકીએ કે એ જ પાકિસ્તાન કોઈ બીજા શાસ્ત્રથી ચાલે છે અને આજે આ રાષ્ટ્ર પાસે પોતાના નાગરિકોના પેટમાં અનાજ નાખી શકાય એટલું અનાજ પણ એ રાષ્ટ્ર પાસે નથી, તે બે મત વાત છે. મિત્રો, આવી ઘણી બધી વાત આપણને બાપુ પાઠવતા રહે છે. શાસ્ત્રનું આપણા જીવનમાં ખૂબ જ નિરાળું મહત્વ છે, એને આપણે જેટલું બને એટલું ગ્રહણ કરીએ તેવો મારો અનુરોધ છે. ત્રીજી અને છેલ્લી વાત કે બાપુએ આપણને એક સમયપાલન જીવન કેવી રીતે જીવવું જોઈએ એની ગઈકાલની કથામાં ખૂબ સુંદર રજૂઆત કરી. મિત્રો, જે વ્યક્તિ સમય સાથે તાલ નહીં મિલાવે એમને એમની ઢળતી સંધ્યાએ આખું જીવન અધૂરું હોય એવું લાગશે. એક શ્રીમંત પરિવાર સાથે મારે સારા સંબંધો હોવાથી અવારનવાર હું એમને મળતો. એક વખત ખૂબ ઊંડી ચર્ચાઓ થઈ. અને કેવી ચર્ચાઓ, કે ભાઈ સંજય, અમારા જીવનમાં અમે ખૂબ સારો વ્યાપાર કર્યો, અમે ખૂબ સારા ધંધા રોજગાર ઊભા કર્યા, હજારો લોકોને ઉપયોગી થયા, ઘરના મહેલો છે, પોતાના પ્લેનો છે, અને મારી ઉંમર હવે 85 વર્ષની થઈ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જ્યારે હવે મારે આ બધું ભોગવવાનો ટાઈમ આવ્યો ત્યારે હવે મારે વિદાય લેવાનો સમય છે. તો હું ભગવાન પાસે એક પ્રાર્થના કરું છું. મેં કીધું, બોલો સાહેબ, શું પ્રાર્થના છે તમારી? તો એમણે એવું કીધું કે મારા 85 વર્ષ છે, 185 વર્ષ થાય તો મને મારા જીવન જીવવાની ખૂબ મજા આવે. મેં કીધું, દાદા, આ વાત સાથે હું જરા પણ સહમત નથી, કારણ કે રામાવતારમાં રાવણ પણ આ બાબત શિવજી પાસે માંગેલી, પણ પ્રભુએ ત્યારે એની ઈચ્છા પૂરી નથી કરી. એટલે તમારી ઈચ્છા તો પૂરી નહીં થાય, પણ અર્થશાસ્ત્રનો અભ્યાસુ વ્યક્તિ એટલે મેં ચોક્કસ એવું કીધું કે પ્રભુ, તમારી પાસે 185 કરતાં પણ વધુ વર્ષ જીવવાની મારી પાસે જડીબુટ્ટી છે. તો મને તો એકદમ તલ્લીનથી સાંભળવા લાગ્યા, બોલો ડોક્ટર, તમે શું કહેવા માગો છો? મેં કીધું, પ્રભુ, જો તમારે તમારું આયુષ્ય કરતાં પણ વધારે જીવવું હોય તો તમારી જિંદગીની અંદર એટલા સંનિષ્ઠ કાર્યો કરો, અને એ કેવા કાર્યો, કે જ્યાં સુધી ચાંદો અને સૂરજ તપે ત્યાં સુધી આપની નોંધ લેવાય એવી એક કાર્યસૂચિ તૈયાર કરીને જાઓ, એકાદી કથા કરીને જાઓ. તો તમારા દીકરાના દીકરાઓ એવા કહે છે કે મારા દાદા જગદીશભાઈ પટેલે અહીંયા એક કથા કરેલી આજથી 100 વર્ષ પહેલા, અને રોજ 5,000 થી 6,000 કે 7,000 શ્રોતાગણ કથા સાંભળવા આવતા હતા. તો આ વાત તમારી જો 100 વર્ષ પછી કોઈના કાને આવશે તો તમે જીવિત છો આ ધરતી પર એનો અત્યંત નાજુક પુરાવો છે. એટલું જ નહીં, સાથે સાથે બહુ બધું તો ના કહી શકું, પણ તમારો જે રાજમહેલ છે એનો દરવાજો એટલું અત્યંત આધુનિક આર્કિટેક્ચરથી બનાવો કે તમારા 4th કે 7th પેઢીનો યુવાન પણ જ્યારે આ દરવાજા સામે જુએ તો એવું કહેવો જોઈએ કે 700 વર્ષ પહેલા મારા દાદાએ આ દરવાજો બનાવ્યો છે. ત્યારે એ વાતને એમણે ખૂબ હૃદયના ભાવ સાથે સ્વીકારી અને કહ્યું કે મૃત્યુ તો નિશ્ચિત છે, પણ આપણે કરેલી ક્રિયાઓ એ આપણી સાથે આવશે અને આપણા ગયા પછી આ ક્રિયાઓ કાયમ માટે આપણી સ્મૃતિને યાદ કરશે. ભાવિ ભક્તો, આવું સુંદર મજાનું જીવન આપણને મળ્યું છે, આવી સુંદર મજાનો કથાનો અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે આપણે આ બાપુની વાણીને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ. એક અદ્ભુત વાત, મને ગમતી વાત, આપણે એક વ્યક્તિનું અદ્ભુત સન્માન કરવા જઈ રહ્યા છીએ. આપણા કથાના આયોજક અને યજમાન ઈશ્વરભાઈ પટેલ, ખૂબ બાપુ
ખૂબ પરિચયથી હું એમનો આપવા માંગુ છું. નાના ખેડૂત ખેતમજૂરી કરી જીવન વ્યવહાર ચલાવે છે, 7 દિવસની જે ભોજન વ્યવસ્થા છે એના સંપૂર્ણ દાતા એ છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી ઈશ્વરભાઈ પટેલ સાહેબને વધાવીએ. ઈશ્વરભાઈ પટેલ સાહેબ આપ આવો, બાપુના આશીર્વાદ લો અને પોથી પૂજા માટે આપ આમંત્રિત થાવ ત્યાં સુધીમાં હું આપના વિશે બે મીઠી વાત કરું. જુઓ એમની ચાલ જુઓ, એમનો પહેરવેશ જુઓ. 50 લાખ કરતા વધારે ખર્ચો હશે એવું એક અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે આંકલન કરી શકું. બાપુ એમનું દિલ મોટું છે માટે એક વાક્ય કહેવાનું પણ મન થાય કે જેના હૃદયમાં મસ્તી છે એ સદા માટે હસ્તી છે. આવા ઈશ્વરભાઈ પટેલ માટે ફરીવાર એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. આ સન્માન એટલા માટે નથી થઈ રહ્યું કે એમણે આ યોગદાન આપ્યું છે. આ સન્માન મિત્રો એટલા માટે થઈ રહ્યું છે કે આવનારા સમયમાં પણ આવા ઈશ્વર આવા ભગવાન દેગામને મળતા રહે અને દેગામની ધરતીના સૌ ભાવિ ભક્તોને એમનું કાયમ માટે ઋણ રહે, આવા વ્યક્તિઓ ઊભા થાય એના માટે આપણે એક નોંધ લીધી છે. એક અગત્યની જાહેરાત પણ છે, આપણે આ કથા મંડપમાં જે ખુરશીઓ છે એ છેલ્લા દિવસે આપણે એનું વિતરણ કરવાનું છે. ટોકન સ્વરૂપે 300 રૂપિયાની એક ખુરશી છે, તો જે કોઈ ભાવિ ભક્તો રસ ધરાવતા હોય એ સ્ટોલ ઉપર થી પોતાનું નામ નોંધાવી અને છેલ્લા દિવસ પછી એને મેળવી લે. હવે આપણે શિવ મહાપુરાણના વટ વૃક્ષ ને જેમણે ની ડાળીઓને જેમણે સુશોભિત કરી છે, દેશ દુનિયા ટૂંકી પડે પણ અખિલ બ્રહ્માંડમાં જેમણે શિવનાદ ગુજવો છે એવા પરમ આદરણીય ગિરિબાપુને પ્રાર્થના સભર વિનંતી કરું કે બાપુ શિવ મહાપુરાણના 3જા દિવસની કથાનું અમને શ્રવણ કરો. આપના શરણોમાં કોટી કોટી વંદન. ઓમ નમઃ શિવાય.
महापण कथा में आप सभी का आदर के साथ हम स्वागत करते हैं। आप सभी के साथ और सहयोग
યોગદાન છે. દિવ્ય ઓર ભવ્ય સુંદર શિવ મહાપણ કથક આયોજન હુઆ હૈ. કથા મેં ઉપસ્થિત સભી ભાઈઓ બહેનો વડીલો સજ્જનો મહેમાનો સબકા મેં બહુ હૃદય સે આદર સે સ્વાગત કરતા હું. સંપૂર્ણ શિવ મહાપણ કથા કે આયોજક શ્રી જગદીશભાઈ દેસાઈભાઈ ભુવાશ્રી, બહુ હૃદય સે હમ આપકા આદર કરતે હૈ. શ્રી નારાયણ મેલડી સંધિ ધામ વડોદરા ઓર ઇસ સંસ્થા કે સાથ જુડે હુએ સભી સજ્જનો, શિવ મહાપણ કથા મેં જો મહાપ્રસાદ હૈ, સંપૂર્ણ મહાપ્રસાદ કે જજમાન શ્રી ઈશ્વરભાઈ, બહુ હૃદય સે હમ આપકા આદર કરતે હૈ. પટેલ ઈશ્વરભાઈ રતિલાલભાઈ, પટેલ પરેશભાઈ શિવજીભાઈ, પટેલ ભૂપેનભાઈ શિવજીભાઈ, પટેલ નીતિનભાઈ રાજેન્દ્રભાઈ જોશી ભૂરાભાઈ ઉમેશભાઈ, પટેલ ગૌરાંગભાઈ મહેન્દ્રભાઈ, પટેલ સમીરભાઈ મનુભાઈ ઠાકોર મનુભાઈ ચહેરસિંહજી, પટેલ અરવિંદભાઈ મનુભાઈ, આપ સભી કા બહુ હૃદય સે આદર કરતા હું. નામી અનામી સભી દાતાઓ કો બહુ હૃદય સે અમારા પ્રણામ. આચાર્ય શ્રી અમિતભાઈ પંડ્યા તથા શ્રી નિકુલભાઈ જાની, અમારા નિવાસ સ્થાન શ્રી સંજયભાઈ વલ્લભભાઈ મુજપરા તથા શ્રી વિપુલભાઈ પટેલ, અક્ષરધામ ગામ વાસણા રાઠોડ જ્યાં અમારી સુંદર વ્યવસ્થા સંજયભાઈ અને વિપુલભાઈને કી હૈ, બહુ હૃદય સે હમ આપકા આદર કરતે હૈ. ઇસ કથા આયોજન મેં જિન્હોને સેવા દી હૈ, સભી નામી અનામી સભી સજ્જનો કો મેં પુનઃ પુનઃ આદર સે સન્માન કરતા હું. અમદાવાદથી પધારેલા સજીશભાઈ સોજિત્રા સાલો સે હમારી સેવા મેં સમર્પિત હૈ. સતીશભાઈ જિનકો તેલ કા બહુ બડા કારોબાર હૈ, સતીશભાઈ સોજિત્રા બહુ હૃદય સે હમ આપકા આદર કરતે હૈ. તથા શ્રી હિંમતભાઈ પ્રજાપતિ અમારે પરમ શિવ ભક્ત હૈ ઓર નિરંતર અમારી સેવામાં ઉપસ્થિત રહેતે હૈ. સભી અમદાવાદ સે પધારે હૈ તથા બહુ સાલો સે નિરંતર સમર્પિત ઓર પરમ શિવ ભક્ત રજનીભાઈ ઠક્કર, આપ તીનો કા હૃદય સે હમ સ્વાગત કરતે હૈ. આપકી ઉપસ્થિતિ કા હમ બહુ હૃદય સે ધન્યવાદ કરતે હૈ. સતીશભાઈ રજનીભાઈ હિંમતભાઈ બહુ હૃદય સે આપકા આદર. ઓર બહુ સારી કથા તીર્થ મેં રહેતી હૈ. એ કથા પૂર્ણ કરકે હમ મહાકાલેશ્વર મહાદેવ ઉજ્જૈન પહોંચેંગે. વિશાલ ખંડેલવાલ જો દિલ્હી રહેતે હૈ, ઉસકી માતા પિતા કી 50મી એનિવર્સરી હૈ. ઇસ નિમિત્ત ઉસને અતિ ભવ્ય શિવ મહાપણ કથા કા આયોજન કિયા હૈ જાલરિયા મઠ મેં, શિપ્રા નદી કે તટ પર જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મહાદેવ કે સાનિધ્ય મેં. કોઈ ભી ઇસ કથા મેં આના ચાહતે જરૂર આપ પહેલે હમારે સંપર્ક નંબર મેં ફોન કરેં ઓર ફોન કરકે સબ કુછ જાનકારી લે લીજીએ. 27 એપ્રિલ સે લેકર 5 મે તક એ કથા રહેગી. એ કથા પૂર્ણ હોને કે બાદ અલ્પેશ ગજેરા ઉસ પરિવાર કે દ્વારા હરિદ્વાર મેં કથા હૈ. 9/5 સે લેકર 17/5 તક કથા હૈ ઓર એ કથા પૂર્ણ હોને કે બાદ 22/5 સે લેકર 30/5 તક ઋષિકેશ મેં કથા હૈ. સુભે બોટાદરા ઇસ કથા કા આયોજક હૈ. ફિર બીચ મેં બહુ સારી વિદેશો મેં કથા હૈ. ફિર પવિત્ર શ્રાવણ માસ મેં ભારત દેશ કે અંદર 21/8 સે લેકર 29/8 તક માળી સમાજ આદિપુર કચ્છ કે માધ્યમ સે હરિદ્વાર મેં કથા હૈ. ઓર અભી જો હમારે બહુ સારા શ્રોતા વિદેશ મેં કથા સુનતે રહેતે હૈ, ઉનકે લિયે એ જાહેરાત હૈ, સ્થાનિક નહીં હૈ લેકિન જો વિદેશ મેં કથા સુનતે હૈ ઉસકે લિયે 2/6 સે લેકર 9/6 તક મહેર સમાજ સેન્ટર લેસ્ટર મેં કથા હૈ. 4 થી 7 બજે કથા કા સમય હૈ. સંપૂર્ણ કથા કે વ્યવસ્થા સંચાલન અશ્વિનભાઈ પટેલ જો ક્રોલી રહેતે હૈ, મૂળ વતન ઉસકા આણંદ હૈ, મધ્ય ગુજરાત હૈ. સભી વિદેશો કે કથા કી વ્યવસ્થા સંચાલન અશ્વિનભાઈ પટેલ સંભાલતે હૈ. પહેલી કથા મહેર સમાજ સેન્ટર લિસ્ટર મેં હૈ. દૂસરી કથા હિન્દુ ટેમ્પલ એપલ ટ્રી સેન્ટર આઈ ફિલ્ડ એવન જો ક્રોલી મેં કથા હૈ. 10/6 થી લેકર 16/6 તક
एकता पूर्ण होने के बाद विश्व हिंदू मंदिर मार्गरेट रोड साउथ हॉल में कहता है 17/6 से 23/6 तक। एकता पूर्ण होने के बाद 24/6 से लेकर 30/6 तक श्री सनातन हिंदू टेम्पल में कहता है, इलिंग रोड वैमली में कहता है। इस कथा पूर्ण होने के बाद पोर्टुगल लिस्बन में कथा है। और भी विदेशों की कथा की जानकारी के लिए आप फोन करके आप बहुत कुछ जान सकते हैं। आइए शिव महापण कथा का हम प्रारंभ करें। महर्षि भगवान वेदव्यास रचित शिव महापण अंतर्गत महादेव के भक्तों के लिए बहुत सुंदर मार्गदर्शन किया। कल हम कथा का दर्शन कर रहे थे कि नारद जी ने तपस्या तो की, नारद ने तप का भी अभिमान किया है। तप का फल मिला है जय जयकार, देवता ऋषि सब जय जयकार कर रहे हैं। नारद के हृदय में पड़ा हुआ अहंकार का बीज अंकुरित हुआ। इस अहंकार का बोझ लेकर भगवान शिव के पास गए और महादेव के सामने जाकर अपने स्वयं की प्रशंसा करने लगे। अपनी पहचान कराना, अपना बायोडाटा देना वो अलग बात है, लेकिन अपने स्वयं की ही बात करते रहना उसको दुर्गुण कहा जाता है। भगवान शिव जी ने बहुत शांत मन से सुन लिया, लेकिन नारद जी ने सभी बात पूर्ण की। तब शिव जी ने कहा कि नारद, अपने स्वयं की दूसरों को बात सुनाना वो ठीक नहीं है। जीवन की बहुत सारी बात ऐसी होती है, गोप्यम गोप्यम सर्वथा, गोप्य रखने में हमारा हित रहता है। नारद जी आप मौन हो जाइए, आपकी तपस्या परिपक्व हुई है, आपने बहुत बड़ा तप किया है, ये तप का फल है। और दो अवस्था में व्यक्ति को ज्यादा से ज्यादा मौन रहना चाहिए। आपकी भक्ति परिपक्व हो गई और वाक सिद्धि हो गई, वाणी की सिद्धि हो गई, तपस्या परिपक्व हो गया आप इस अवस्था में, और एक वृद्ध अवस्था में मौन रहने में हमारा हित है। घर में ज्यादा से ज्यादा हम मौन रहेंगे, इनमें हमारा हित है, क्योंकि वाणी सिद्धि मिलने के बाद जो आप बोलेंगे सो बोले, जो सो निहाल, जो बोलेगा वही होने वाला है। इसलिए भगवान शिव ने स्वयं ने कहा कि नारद जी आप मौन रहो। सबके आगे नारद जी मौन रहो न रहो, लेकिन श्री हरि के आगे तो आपको मौन रहना ही है। मेरे सामने जो आपने स्वयं की प्रशंसा की, ये बात आपको श्री हरि के आगे नहीं कहना है, विष्णु भगवान के आगे आपको मौन रहना है। और विष्णु भगवान कोई बात निकाले आपकी तपस्या के बारे में कि नारद जी आजकल तो आपकी बहुत सारी जयजयकार हो रही है, ऋषि मुनि आपकी प्रशंसा करते हैं, ऐसी कोई विष्णु भगवान बात निकाले तो भी इस बात को बदलने की कोशिश करें, इस रूट को बदल दीजिए, इस बात को दबाने का प्रयास करें। आपकी प्रशंसा के बारे में कुछ बात करें विष्णु भगवान स्वयं तो भी इस बात को बदल दीजिए आप, लेकिन आप मौन रहिए नारद जी। और विष्णु भगवान के आगे कुछ भी आपको नहीं बोलना है। तो भगवान शिव जी ने नारद जी को बहुत समझाया, तो नारद जी विष्णु भगवान के पास ही पहुंच गए। जिनको कहने के लिए स्वयं भगवान शिव जी ने मना किया था कि आपको वहां नहीं कहना है, अपना सोनो स्वभाव एवज हो, आपने कोई रियली सामान्य रीते कोई बात करी दी तो बात में वो प्रभाव ना पड़े, पर आपने हम क्या कहा, हमारी बहुत खानगे बात छे, तारे कोई ने नहीं कहवानी, आ बात ने तेरे पेट में रखवानी छे, આમ ભાર દઈને વજન દઈ દઈને તમે તને કહો કે જો તને મારી બહુ અંગત વાત છે, આવો તું પેટમાં રાખજો, કોઈને કહેતો નહીં હો, તો આપણને સૌને ખબર છે કે માણસ કોઈને પહેલા કહેવા જશે પછી પોતાના ઘરે જશે, અને ભગવાને આપણું પેટ એવું બનાવ્યું ને
આ પેટમાં રોટલા, રોટલી, દાળ ભાત, પાણીપુરી, દાબેલી, દાબી દાબીને ખાય, બધું જ પેટમાં રહી જાય, પણ વાત પેટમાં નથી રહેતી. એક મનુષ્યનું મોટામાં મોટું લક્ષણ છે. અને પેટ છૂટે વાત કોઈને ન કરાય, અને બહુ હૃદયથી એક વાત કહું છું, જીવનની દર્દ ભરેલી વાતો, જીવનની છુપાવેલી જે આપણે વાતો હોય એ જેને તેને કહેવી નહીં. આ દુનિયાને તમે બધું આપજો, સોનું, ચાંદી, હીરા, મોતી, પૈસા, ભોજન, જે તમને ઠીક લાગે, પણ આ દુનિયામાં કોઈને પેટ ન આપો. નથી કદાચ ભાઈને પેટ આપ્યું તો પેટમાં ઘૂસીને પગપોળા કરે તેને. આ માણસોનું એક લક્ષણ છે. અને જેની તેને આગળ રોદડા નહીં રોવા, જેની તેની આગળ આપણે દુઃખના પોટલા નહીં ખોલવા. તમારો દુઃખનો ભાર, આપણા દુઃખનો ભાર આપણે જ ઉપાડવાનો છે. અને બને ત્યાં સુધી જીવનની કોઈને મજબૂરી નહીં દેખાડવી, કારણ કે દુનિયામાં આપણી મજબૂરીનો લાભ લેનારા માણસો વધારે હોય છે. તેથી બને ત્યાં સુધી આપણે મજબૂર છીએ, આપણે મજબૂરી નહીં, નહીં કોઈને આગળ નહીં, કભી નહીં. અને થઈ શકે તો કોઈને આગળ રડવું નહીં, કારણ કે આપણા આંસુની ઇજ્જત કરનારા, આપણા આંસુનું સન્માન કરનારા દુનિયામાં ગણ્યા ગાંઠા માણસો હોય છે. આપકે મુખ પર હસી હૈ તો દુનિયા આપકે સાથ હૈ ભાઈ, આપકે મુખ પર હસી હૈ તો દુનિયા આપકે સાથ હૈ, વરના આંસુઓ કે જગતો આંખ મેં ભી નહીં હૈ. આંખ ભી આંસુ કો ધકેલ દેતી કે યહાં સે નિકલો, ઇસીલિયે ધ્યાની તેને આગળ રડવું નહીં. અને એક વાત કહું, ક્યારે કોઈ માણસના આંખમાં આંસુ હોય અને જો અવસર મળે ને ભગવાને તમને સામર્થ્ય આપ્યું હોય તો કોઈના આંખના આંસુ લૂછવા એ હજારો ભગવાન શિવને અભિષેક કરવાનું પુણ્ય આપનારા છે. ક્યારે કોઈ માણસ મજબૂર હોય અને તમને યોગ્ય વ્યક્તિ સમજીને જો તમારી સામે આંસુ પાડે, તો જો સામર્થ્ય આપ્યું હોય તો ધીમેકથી એમને આંસુ લૂછી નાખજો. યજ્ઞોમાં આહુતિ આપી હોય જે પુણ્ય મળે એના કરતા કરોડો ગણો પુણ્ય કોઈના આંખના આંસુ લૂછવાથી પુણ્ય પ્રાપ્ત થશે. તેથી જેની તેને આગળ આપણા દુઃખની વાતો ન કહેવાય. જરૂર પૂરા રે મળે તો રાવું રેડીએ, અધુરિયા માણસને શું આપણે કહેવાનું ભાઈ. જે માણસો આપણા દુઃખ પર હાસ્ય ઊભું કરતા હોય એવા માણસોને આગળ શું ભાઈ આપણે આપણા દુઃખની વાતો કરવી. અમારું બહુ જૂનું ભજન છે, બહુ ઓછું ગાય કથા, મને ગુજરાતમાં કથા હોય ત્યારે એકાદી પંક્તિ ખાય નહીં. હે પુરાણી મણે તો રાહુ રે, હે પુરાણી મણે તો રાહુ રે, ન કરીએ અધુરિયાની સુંદર બહુત આ જૂના ભજનો છે. હે
જગદીશ ભુવાજી શું કરે છે? મેં કીધું કોઈને આંસુ લૂછવાનું કામ કરે છે. કોઈ ભટકેલો લટકેલો માણસ આવ્યો હોય ને, હિંમત હારી ગયો હોય માણસ, દવાખાને દવાખાને આય તેમ ઘૂમતો ફિરતો હોય, એમની પાસે આવે અને આંસુ લૂછવાનું કામ કરે છે. એટલે ભુવાજી નામ પડે એટલે એને એમ થાય કે આ બધું જોવાનું નામ ને તેમ ને ઘણું બધું વિચારવા લાગે માણસ. કોઈને આશરો ન આપી શકીએ તો કોઈ જરૂર નથી, પણ કોઈને આશ્વાસન આપવું ને એ પણ આશરા આપવા જેવું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. આશ્વાસન ભાઈ હિંમત રાખજે. રોજ રાત્રિ નથી રહેતી ભાઈ, રોજ દિવસ પણ નથી રહેતો. નદી હંમેશા દો કિનારો પર ચલતી હૈ. કોઈ હમને સરિતા એસી નહીં દેખે કે એક કિનારે પર ચલ રહી, દો હી કિનારા હૈ. જીવન હૈ ભાઈ, કભી સુખ હોતો કભી દુઃખ, એસા હિ જીવન ચલતા રહેતા હૈ. કભી છાવ કભી ધૂપ, એક સરીખા સમય કિસી કા ભી નહીં રહેતા. મહાદેવ ને નારદજી કો બહુ સમજાયા થા, ઓર સ્વયં નારદજી પહોંચ ગયે શ્રીહરિ કે, જિનકો કહેને કેમ લિયે મના કિયા થા, કા શ્રીહરિ કે સામને નહીં જાના હૈ, નહીં કહેના હૈ, મૌન રહેના હૈ. વહાં જાકર અપને સ્વયં કે પ્રશંસા કરને લગે, ચૂંકે અભિમાની હૈ. ઓર હમારા સબસે બડા શત્રુ અભિમાન હૈ. નારદજી કો ભી અભિમાન ને નહીં છોડા તો હમકો કૈસે છોડ સકતા હૈ. ઓર વિષ્ણુ ભગવાન કે સામને જાકર અપની પ્રશંસા કી. નારદ ને અપના પ્રવચન બંધ કિયા, તબ વિષ્ણુ ભગવાન ને પ્રારંભ કિયા હૈ. હે નારદ, આપ જેવી પવિત્ર સંતો કે દર્શન કરને સે તીર્થજન્ય ફલ કી પ્રાપ્તિ મિલતી હૈ. આપ તો બડે તપસ્વી. અભિમાની વ્યક્તિ કે પ્રશંસા કરો ઓર અભિમાની બનેગા, નમ્ર વ્યક્તિ કી પ્રશંસા કરો ઓર નમ્ર બનેગા ઓર ઝુકેગા. એ શ્લોક વિષ્ણુ ભગવાન ને ગાયા. હે નારદ, હે તાત, તાત મતલબ પિતા તુલ્ય, સદગુરુ તુલ્ય, મૂર્ધન્ય વ્યક્તિ, પૂજ્ય વ્યક્તિ, પ્રાતકાલ યાદ કરને જૈસા વ્યક્તિત્વ જિનકો કહેતે તાત. કૃત આપકા આગમન હુઆ મેં ધન્ય હું. ધન્ય સ્વમ મુનિ શાર્દુલ. મુનિ શાર્દુલ, શાર્દુલ સામર્થવાન. શાર્દુલ કા સિદ્ધાર્થ હોતા હૈ વાઘ, સિંહ. લેકિન યહાં વાઘ શબ્દ સિંહ શબ્દ અર્થ મેં નહીં લેના હૈ. મુનિ શાર્દુલ સામર્થવાન મહાત્મા જી, આપ જૈસે દર્શન કર, આપ જૈસે સંતો કે દર્શન કરને સે તીર્થો હમ તુમ તવા મુજે તીર્થજન્ય ફલ કી પ્રાપ્તિ હો ગઈ. વિષ્ણુ ભગવાન ને નારદજી કી માનસિકતા દેખ કર ઇતની પ્રશંસા નારદજી કી કી. પર શિવ મહાપડ ગ્રંથે મેં કહા નારદો ગર્વિતો મુને. એક તો નારદ કે હૃદય મેં અહંકાર કા બીજ અંકુરિત હુઆ થા, ઇનમે ભગવાન વિષ્ણુજી ને પ્રશંસા કી ઓર અહંકાર બઢ ગયા. વિષ્ણુ વાક્યમ ઇતિ શ્રુત્વા, વિષ્ણુ ભગવાન કે મધુર વાક્ય સુનકર નારદો ગર્વિતો મુને, અભિમાની ઓર અભિમાની હો ગયે. મુસ્કરાતે હુએ નારદજી વૈકુંઠ લોક છોડકર યાત્રા કરને લગે, જાને લગે. પર નારદજી કી માનસિકતા કો દેખકર સ્વયં શ્રી હરિ વિષ્ણુ ભગવાન શિવજી કો પ્રાર્થના કરને લગે. ભગવાન કિતના તપસ્વી હૈ નારદ,
आप भी उनको तात कहकर संबोधित करते हैं और मैं स्वयं श्री हरि उसको मैं तात कहकर संबोधित करते हैं। जब वैकुंठ में और शिवलोक में नारद जी प्रवेश करते हैं तो शंकर और विष्णु जिनका आदर करते हैं ऐसे व्यक्तित्व नारद वो भी अभिमानी। बड़ी माया आपकी प्रबल है महादेव जी। विष्णु भगवान ने नारद जी का अभिमान देखकर भगवान शिव को याद किया है, महादेव धन्य है आपकी माया, आपकी माया से इस दुनिया में कोई नहीं रहता, आपकी माया से भ्रमित ही रहता है। और स्वयं भगवान श्री हरि ने महादेव की सुंदर स्तुति की है। अभिमान तो नारद ने किया था और क्षमा मांगी श्री हरि ने, तो भगवान अभिमान से हमारी रक्षा करो महादेव। दूसरों की गलती देखकर अपनी गलती सुधार लेता है ना, उसको बुद्धिमता कहिए। और दूसरों की गलती देखते रह जा, देखते रहना वो तो मंदमती कहा है, वो तो नादान है। और कभी हमने कुछ गलती की है तो उदारता से हम क्षमा मांग ले और दूसरों को क्षमा देना, वो भी सबसे बड़ा दान है। लोकप्रिय सूत्र है ना, बीजानी भूल शोधवा में भेजू जो पना, આપણે પોતાની ભૂલને સ્વીકારવામાં તો કલેજું જોઈએ ને, કે મેં ભાઈ ભૂલ કરી છે ક્ષમા શરમ। ભગવાન શ્રી હરિને શિવજી કો યાદ કિયા, ભગવાન અમારી રક્ષા કરો, એ સુંદર શ્લોક વિષ્ણુ ભગવાન કે મુખ મેં સે પ્રગટ હુઆ હૈ। દેવ દેવ મહાદેવ પ્રસીદ परमेश्वर, स्वयं श्री हरि बोल रहे हैं। धन्य स्तवम शिव धन्यादे माया सर्व मोहित, माया सर्व विमोहित। विष्णु भगवान कहते हैं नारद जी के लिए कि भगवान नारद जी भी आपकी माया से मोहित हुए, धन्य है आपकी माया। और भगवान शिव जी ने सुंदर एक माया की रचना की। नारद जी जा रहे थे मार्ग में माया निर्मित नगर देखा, नगर में प्रवेश किया। नगर में प्रवेश करके पता लगा कि शिलनिधि नाम का राजा इस नगरी के राजा है। शिलनिधि राजा को मिले, उसके सामने अपनी प्रशंसा की और शिलनिधि ने कहा कि नारद जी आप तो पहले से महान हैं, आपकी महानता तो चारों दिशाओं में फैली है, परंतु नारद जी आप आए हैं इसलिए मेरी पुत्री जिनका नाम विश्व मोहिनी है, पूरे विश्व को मोहित करने वाले हैं, उनको कैसा वर मिलेगा, कैसा पति मिलेगा, उनके बारे में कुछ बताओ। नारद जी ने विश्व मोहिनी को देखा और सबको मोहित करने वाली थी, सिर्फ उसके पिता को मोहित नहीं कर सकती क्योंकि वो शिलनिधि था। तो भगवान की माया किसको मोहित नहीं करती, जो शिलवान है। शिलवंत साधु ने वारे वारे नमिये पान बार, एकदम सिद्धि बात है, साधु को नहीं लेकिन जिल में शील हो, समझ हो, प्राण जाए वचन न जाए, जिनमें जीवन की सही समझो, जो पवित्र है वाणी से, व्यवहार से, मन से और अपने अंग से। सुंदर लोकप्रिय पंक्ति है, शिलवंत साधु ने हरि समझदारी हरि पान बा,
बाकी तो सब उसकी माया से भ्रमित है, किसी को नहीं छोड़ती। नारद ने निर्णय लिया कि इस विष्णु मोहिनी के अस्तरेखाओं में जो कुछ कहा है सब कुछ श्री हरि में है, ये सुंदर कन्या मुझे मिले। भगवान विष्णु के पास फिर से गए। विष्णु ने पूछा, क्यों नारद जी? छोटा सा काम है। क्या है? आपका रूप चाहिए। अरे इसमें क्या बड़ी बात है, ले जाओ। लेकिन नारद जी भूल गए, स्वरूप नहीं मांगा। रूप तो दूसरों का ले सकते हैं, लेकिन निजता कोई ले नहीं सकता। अपने स्वरूप कोई नहीं ले सकता। अपनी मौलिकता हमारे पास ही रहती है। दूसरे की जैसे आप स्टाइल कर सकते हैं, कॉपी मार सकते हैं, लेकिन निजता, निज स्वरूप कोई नहीं ले सकता। नारद ने देखा तो अपना शरीर विष्णु जैसा लग रहा, मलकाते हुए, मुस्कुराते हुए। नारद जी इस नगर पहुंच गए जहां स्वयंवर का आयोजन किया था। क्योंकि एक युग था, एक समय ऐसा था, हर नारी को स्वतंत्रता थी वर पसंद करने की। स्वयंवर कहता है, स्वयं अपना वर पसंद करते थे। पहले नारी वर को देखने के लिए जाती थी, एक युग था। अब युग बदल गया, अब वर जा रहा है देखने के लिए। एक दो तीन चार पांच देखे तो ठीक है, कहीं तो सौ सौ देख लेते तो भी कहीं पसंद नहीं होता। पूरा युग परिवर्तन हो गया। पहले स्वयंवर का आयोजन होता था, कन्या स्वयं पुष्पमाला लेकर निकलती थी, जो उनको पसंद आ गए उसके साथ वो विवाह करती थी। उनके बारे में बहुत हमारे शास्त्रों में कहा है, वर कैसा होना चाहिए। वर का अर्थ है श्रेष्ठ, जिनमें श्रेष्ठता हो, सभी कार्यों में निपुणता हो, ऐसे वर को पसंद करते थे। वहां नारद जी पहुंच गए, सब राजाओं के बीच में बैठ गए, सुंदर सुंदर वस्त्र धान और सुंदर मुकुट धारण करके बड़े बड़े सुंदरता से सोने चांदी हीरे मोती का आभूषण पहनकर सभी राजा आए थे विश्व मोहिनी को परणने के लिए, विवाह करने के लिए। और विश्व मोहिनी पुष्पमाला लेकर स्वयं वर पसंद करने के लिए निकली तो पूरे वहां सब देखा, नारद जी के पास आए, नारद जी को देखकर अपना मुंह मोड़ लिया, मुंह फेर लिया। अब नारद जी के पास में बैठे हुए शंकर भगवान के दो गण थे, वो भी आए थे कुतूहल देखने के लिए, कन्या को लेने के लिए नहीं, सिर्फ देखने के लिए आए थे। मुस्कुराने लगे। नारद जी ने पूछा, क्यों मुस्कुरा रहे हो? नारद जी, तल्ली पशु तलावड़े में जरा आपका मुख देखो, आप कितने सुंदर लगते हैं। अरे विश्व मोहिनी पुष्पमाला लेकर नाराज हो रही थी, इसी समय श्री हरि वहां पधारे और श्री हरि को फूलमाला अर्पण कर दी और विश्व मोहिनी विष्णु भगवान को मिल गए। वो तो चले गए, लेकिन यहां नारद जी ने देखा कि मेरा मुख बांदर जैसा है। अपना मुख देखकर नारद जी को क्रोध आया, शिव गुणों को श्राप दे दिया। अरे दोनों गण नारद जी के श्राप के अनुसार राक्षस बने। उसका नाम रावण और कुंभकर्ण रहा और क्रोध युक्त नारद जी
विष्णु भगवान के पास पहुंचे, विष्णु भगवान का अनादर किया, हड़ हड़ अपमान किया, इतने कठोर कटु वाक्य भगवान विष्णु को सुना दिया और विष्णु भगवान ने मौन होकर सुन लिया, जो कि अद्भुत लीला का प्रारंभ करना था। विष्णु प्रसन्न मुख मुद्रा से सब कुछ सुन रहे हैं और नारद जी ने बोलते बोलते कह दिया कि नारायण आप ही खुद नर बनेंगे, नारी योग का दुख आपको अनुभव करना पड़ेगा। इस वजह से नारायण का एक अवतार हुआ नर रूप में, जिनको कहते भगवान श्री राम। नारद जी ने विष्णु भगवान का अनादर किया, विष्णु भगवान को भी श्राप दे दिया, शिव गणों को भी श्राप दे दिया। नारद का क्रोध शांत हो गया, क्योंकि क्रोध बहुत समय तक नहीं रहता, क्रोध बहुत कम समय रहता है लेकिन हमारा नुकसान बहुत करता है। क्रोध अज्ञानता से उत्पन्न होता है और अहंकार से क्रोध बढ़ता है। क्रोध को कटु वाक्यों के साथ घनिष्ठ संबंध रहता है। अभी तक किसी ने क्रांति नहीं की कि क्रोध में कोई मीठा बोल सके, क्रोध में कटु वाक्य ही निकलते हैं। 1000 शत्रु हमारा खराब नहीं कर सकते लेकिन हमारा क्रोध जड़मूल में से हमको उखाड़ कर फेंक सकता है। क्रोध में मुख खुल जाता है, आंखों और कान बंद हो जाती है। अत्यंत क्रोधी व्यक्ति आंख होते हुए भी उसको अंधा समझना चाहिए। क्रोध का तूफान विवेक को जड़मूल में से जला देता है। और आजकल बहुत सारे डॉक्टर भी कहते हैं क्रोध करने से रोग प्रतिकारक शक्ति हमारी खत्म हो जाती है, क्रोध करने से व्यक्ति जल्दी वृद्ध हो जाता है, क्रोध अपने रूप का भक्षण कर देता है, क्रोध से हमारी ऊर्जा डैमेज हो जाती है। और शास्त्र सम्मत जो देखे तो क्रोध हमारे तप को भ्रष्ट कर देता है। जब काली क्रोध कर रही थी महाकाली, तब स्वयं शंकर भगवान ने क्रोध पर बहुत प्रवचन किया है काली को समझाने के लिए। काली शांत हो जाओ, आप क्रोध को चांडाल कहा है काली। जो व्यक्ति क्रोध कर रहा है उसको स्पर्श करने से पवित्राकरण करना पड़ता है, जिनको क्रोध आ रहा है उसको स्पर्श करने से स्नान करना पड़ता है, नहाना पड़ता है। काली शांत हो जाओ, आप क्रोध नहीं करो। आप क्रोध करने से रोग प्रतिकारक शक्ति नहीं रहती, इसलिए कथा सुनकर हम जब तप साधन अनुष्ठान उपासना सत्कर्म पुण्य कर्म कुछ हो न सके कोई बात नहीं, लेकिन आज से हम संकल्प करेंगे कि हम क्रोध नहीं करेंगे, हम शांत रहेंगे। तो क्रोध को जीतने के लिए सबसे बड़ा साधन क्या है? क्रोध तो हर व्यक्ति को क्रोध आएगा, लेकिन क्रोध को जीतने के लिए सबसे बड़ा साधन है मौन। लेकिन क्रोध में मौन रहना हिमालय पहाड़ उखाड़ने जैसी ताकत पड़ती है। हिमालय पहाड़ को उखाड़ना सरल लगता है लेकिन क्रोध में मौन रहना बहुत कठिन है। लेकिन जिन्होंने क्रोध में मौन रह लिया, समझो क्रोध को जीत लिया आपने। एक बात कहूं, ईश्वर का सिंहासन सोने चांदी हीरे मोती पंच धातु का नहीं है। ईश्वर का सिंहासन है मौन, लेकिन दुनिया में मौन रहने वाले कम लोग मिलेंगे आपको। शिव जी को सबसे बड़ा व्रत प्रिय है मौन। बहुत सारे शिव जी की व्रतों की श्रृंखला है लेकिन इसमें भगवान शिव जी को मौन बहुत प्रिय है, इसलिए शिव भक्त ज्यादा से ज्यादा मौन रहना सीखें। हम लोग तो मौन ही नहीं रहते, कोई कारण है तो भी बोलते हैं, बिना कारण भी बोलते रहते हैं, जागते हैं तब भी बोलते हैं और नींद में भी बहुत लोग बोलते रहते हैं। ये तो परमात्मा ने कृपा की कि मरने के बाद हम बोल नहीं सकते, बाकी मरने के बाद जो बोलने की शक्ति रहती है तो शमशान तक हम बोलते बोलते जाते हैं, धीरे चलो भाई धीरे चलो, एला धीरे धीरे बांध जाओ, मैंने खिंचका भी नहीं बांध तो अजीब थी। आ समझणो नहीं, कोई पण माणस मरी जाए ने खेची खेची ने बांधे शा माटे, उतरी ने भागी जावानो ये इने हम हम खेचता होय जोर जोर से। पहला तो पग बांधे बोल, आ जीवन नी वास्तविकता छे।
આપણે જોયું પણ છે, આડ જલે જેમ લાકડા, બાલ જલે જેમ ઘાસજી, કંચન વર્ણી કાયા જલસે કોઈ નહીં આવે પાસ. જીવન કો ગંભીરતા સે દેખે ભાઈ, સુગંધ ફેલાવો. અરે સુગંધ નો ફેલાવો તો કોઈ બાત નહીં, દુર્ગંધ તો મત ફેલાઈએ. લગા શકો તો બાગ લગાવો, આગ લગાના મત શીખો. બીછા શકો તો ફૂલ બીછાવો, કાંટે બીછાના ક્યું. જીવન મહેકદાર બનાવીએ, જીવન ખુશબુદાર બનાવીએ. એક વાર સ્વામી વિવેકાનંદજી જા રહે થે તો કિસી કે શમશાન યાત્રા જા રહે થે, તો સ્વામીજી વહાં સે નિકલ રહે થે. એક બુઢિયા માતાજી બેઠી થી ગાંવ કી, ઉસકા છોટા સા બચ્ચા થા, ઉસકો ભેજા જા તો વો મૃત્યુ હુઆ, વો સ્વર્ગ મે ગયો કે નરક મે ગયો, જરા દેખ કરા. સ્વામીજી કો કહા કે એ ઝોપડે મે રહેતે હો, યે છોટે બુઢિયા ઓર છોટે લડકે કો ભેજ રહી હૈ, એ વ્યક્તિ તો મર ચુકા હૈ, સ્વર્ગ મે ગયા ના નરક મે ગયા ક્યાં કેસે પતા લગેગા. લેકિન સ્વામીજી કો કુતૂહલ હુઆ, મુજે જાનના ચાહિયે, જો કે શોધક થે, નિરંતર વો પડતે થે, નહીં નહીં બાત કા સંગ્રહ કરતે થે, એ સ્વામી વિવેકાનંદજી. એક બાત કહું, કિસી કા સદગુણ હૈ ને દુર્બીન લગા કર દેખો, વાહ ક્યા ક્યા સદગુણ હૈ, ઓર કિસી કા દુર્ગુણ હૈ ને તો આંખ બંધ કરકે દેખો. કિસી મે દુર્ગુણ હૈ તો આંખ બંધ કરકે દેખો, લેકિન કિસી મે સદગુણ હૈ તો દુર્બીન લગા કર દેખો, અચ્છે સે દેખો, વાહ ક્યા બાત હૈ. લેકિન દુનિયા બડી વિચિત્ર હૈ, હમારી એક ગલતી કો યાદ રખતે હૈ, લેકિન હમારી ખૂબિયા કો ભૂલ જાતે હૈ. હમારે મેં જો વિશેષતા હૈ એ દુનિયા ભૂલ જાતી હૈ, એક ગલતી કો લોગ દેખતે હૈ. પૂરા શ્વેત વસ્ત્ર ધારણ કિયા, લેકિન એક કોઈ પેન સે થોડી સી શાય લગ ગઈ, દુનિયા ઉનકો દેખતી હૈ. એ દુનિયા કી વિચિત્રતા હૈ, ઇસી દુનિયા મેં રહેના હૈ. તો સ્વામીજી કો હુઆ કે મુજે જરા સુનના ચાહિયે. લડકા દોડતા દોડતા ગયા ઓર થોડી દેર તક શમશાન યાત્રા મેં રહ્યા, દોડતા દોડતા, અરે માતાજી વો તો સ્વર્ગ મેં ગયા. અચ્છા હુઆ, માતાજી ખુશ હો ગયે, વો સ્વર્ગ મેં ગયા. સ્વામીજી કો પતા લગ ગયા કે યે છોટા સા બચ્ચા ઓર યે બુઢિયા માણિક ગાંવ કી, ઉસકો કૈસે પતા લગ ગયા કો મરા હુઆ સ્વર્ગ મેં ગયા. સ્વામીજી ને કહા કે માતાજી બાત કુછ સમજ મેં નહીં આઈ, ઉસ લડકે કો ભેજા શમશાન યાત્રા મેં, યે સ્વર્ગ મેં ગયા હૈ, કૈસે પતા લગા આપકો. તબ બુઢિયા માતાજી ને કહા, અરે સ્વામીજી બાબાજી કોઈ બાત નહીં, એકદમ છોટી બાત હૈ, કૈસે છોટી બાત હો સકતી હૈ, મેં સાધુ મેં નહીં જાણ સકા, ઓર તું ગાંવ મેં રહેને વાલી બુઢિયા ઇતની જ્ઞાની ક્યાં હૈ માતાજી બોલ. માતાજી ને કહા કુછ ભી નહીં હૈ, ઉસકે શમશાન યાત્રા નિકલ રહી થી ને તો સબ લોગ બોલ રહે થે, કિતના સત્કર્મી થા, અભી આપણે સંજયભાઈ ને જો કહા, કિતના પુણ્યકર્મી થા, ગાંવ મેં કિતને સુંદર સુંદર કામ કિયે, લોગો કા કિતના કામ કિયા, સમાજ કી કિતની સેવા કી, એસા પ્રભાવશાળી પુણ્યવાન આદમી કહી નહીં દેખા હમને. લોગ બોલ રહે થે હમને નિર્ણય લિયા, વહી સ્વર્ગ મેં ગયા હૈ, વહી સ્વર્ગ મેં ગયા. પ્રારંભ મેં સંજયભાઈ ને દ્રષ્ટાંત દિયા ને સાહેબ ને, કુછ એસા કરકે જાઓ, સાલો સાલો તક દુનિયા આપકો યાદ કરતી રહે. ઓર મેં પહેલે દિન યાદ કિયા થા એક ગાંવ કે પટેલ દાદા કો, શેષ જીવન મેં વિશેષ કર સકતે હો, ખુશબુ ફેલા સકતે હો, બાકી તો કહાં દિન ચલે ગયે, કહાં રાત ચલી ગઈ, પતા ભી નહીં રહા. બચપન ખેલ મેં ખોયા, યુવાની ઇંદ ભર સોયા, બુઢાપા દેખ કર રોયા, છોડ કર સબ કુછ માલ કુછ માલ ખજાના. એ સત્ય ઈશ્વર હૈ કો બહુત મેં પ્રણામ કરતા હું ભાઈ, ઈશ્વર ભાઈ આપને અવસર કો લે લિયા, અવસર કો લે લિયા, અવસર કો દેખના, અવસર કો ઉઠાના, કિતની સાદગી સે ભરા હુઆ ઈશ્વર નામ, ઈશ્વર. ઓર મેને દેખા નામ મેં કહીં કહીં તો દમ રહેતા હૈ. ઓર મેને પહેલે દિન ભી કહા થા, મહાદેવ કી કથા પૂર્ણ હોને કે બાદ જો આપ ભોજન કરતે હો, ભોજન નહીં હૈ, વો પ્રસાદ ભી નહીં હૈ, ચૂંકિ મહાદેવ કે નામ પર આપ ભોજન કરતે હૈ, ઇસીલિયે વો મહાપ્રસાદ હૈ, એ ઈશ્વર ભાઈ કી ઓર સે હૈ. મુજે બહુત ખુશી હુઈ, એ જીવન કે વાસ્તવિકતા હૈ.
कथा कोई उपदेश नहीं है, भूली बिसरी बात जो हम भूल गए फिर से मैं आपको याद करा रहा हूं, और कुछ भी नहीं कथा। कथा क्या है? कथा वही है, आप सब सब कुछ जानते हैं, जो भूल गए हैं फिर से मैं ताजा तरोजा करता हूं। दर्पण तो आपके सामने है लेकिन आपका चेहरा दिखाई नहीं देता, सिर्फ हम इसमें से मिट्टी निकालते हैं। हम तो सफाई कामदार हैं, तो दर्पण में थोड़ी सी मिट्टी लग गई, मिट्टी को दूर कर देते हैं, आपकी छवि आप स्वयं देख सकते हैं। इसलिए हमको उपदेशक नहीं है, जो हम भूल गए फिर से हम याद करा रहे हैं आपको। यही जीवन है, यही जीवन की वास्तविकता है। छोड़ कर सब कुछ, ये सत्य है ना, कोई नई बात तो नहीं, घबराने की बात नहीं है, किसी को डरने की बात नहीं है। मृत्यु से कभी नहीं डरना, क्योंकि मृत्युंजय महादेव के भक्त है, और शिव पुराण ग्रंथ में भी कहा भी है, जो मृत्युंजय महादेव की साधना करते हो कभी मृत्यु से डरता नहीं है। मृत्यु उनको डराती नहीं है, मृत्यु उनका स्वागत करती है। जो शिव भक्त कभी दुनिया को छोड़कर जाता है ना, तो उसके मुख पर मुस्कुराहट रहती है, क्योंकि स्वयं शिव उसका आदर करते हैं। इसलिए मृत्यु का मैं भय नहीं दिखा रहा हूं, सिर्फ मृत्यु के बारे में मैं जगा रहा हूं। छोड़ कर सब कुछ माल खजाना अंते अकेला जाना, आखिर तो मर कल से काम करेंगे हम। कल से जब श्रोता कथा सुनने के लिए आएंगे तभी एक एक बोतल दे दीजिए पानी की, क्योंकि बीच में आपको आना नहीं पड़ेगा और कथा में विक्षेप नहीं होगा ना, ऐसा करें। अथवा हम सभी सक्षम है ना, घर से एक बोतल लेकर आएंगे, घर से आप एक बोतल लेकर आना अपने स्वयं। जैसे बहुत सारे बहनों चॉकलेट लेकर आते हैं, अकेले अकेले खाते हैं, है ना, अकेले अकेले किसी को देती भी नहीं है, क्योंकि मुंह सूख रहा है तो चॉकलेट खा लेते हैं। इसलिए कल से हम कथा में विक्षेप नहीं करेंगे, हम डिस्टर्ब नहीं करेंगे। जब द्वार से आते हैं वहां से पानी दे दो, अथवा स्वयं सभी बहनें सभी भाई अपने घर से पानी लेकर आएंगे। चूंकि 3 घंटा 3.5 घंटा 4 घंटा हमको मिलता है, 24 घंटे तो पानी ही पीते हैं। पानी पयाना 5 पुन, छाछ पयाना 100 पुन, पची अन्न खवड़ावाना अनेक पुन, आ बधु मन आपणू कोचवाय नहीं तो उदारता पूर्वक। ચા પીવે ચતુર કહેવાય, કોફી પીવે કપટી કહેવાય, ન પીવે નાદ બારો કહેવાય, એટલે પીવું જ પડે, કેમ પીવો પાણી પી લેજો, તો શરમાતા ને તમતર હું આંખો બંધ કરી જાઉં, લ્યો પ્રેમથી પી લો, આજનો દિવસ કાલથી નહીં, ફટફટ એકદમ જલ્દી જલ્દી વાંચવા લાગો, સેલ્ફ સર્વિસ કરો, એક એક એકબીજાને એકબીજાને, છોકરાઓને અંદર ન જવું પડે, એકને આપી દો પહોંચી જાય, આગળ બેન બેઠી હોય આપી દો પહોંચાડી દો, જેમ રામજીની સાથે બધા વાનરો સેતુ એવી રીતે બનાવ્યો હતો ને, એક પછી એકબીજાને આપતા ગયા, સેતુ બની ગયો, એકબીજાને આપતા જાઓ તમે, જલ્દી જલ્દી પાણી પી લો, તમે પી લો,
એક મિનિટ સુંદર એક આપણે ધૂન ગાઈ પાત્રણ ભટ્ટ સાબાશ. Thank you.
કરો જય શિવ કિસે ને રેકોર્ડ નહીં બને કે 24 ઘંટે ક્રોધ રહા, કભી નહીં, બહુત કમ સમય, લેકિન બહુત કુછ ખરાબ કર દેતા, પૂરે પ્રસંગ પૂરે જીવન કો ડિસ્ટર્બ કર દેતા. ઘણી વાર મેં દ્રષ્ટાંત આપ્યું છે, છતાં પણ જેમને નહીં સાંભળ્યું તેને સાંભળવા મળે. એક પિતા નોકરી કરે, અમે એમનું એક સપનું હતું કે મારે કાર લેવી છે, એટલે હપ્તેથી નવી કાર લઈને આવે છે, આંગણામાં મૂકે છે. હવે નવી કાર લાવે એટલે તેની પૂજા કરવાની હોય છે, એટલે ઘરમાં કુમકુમ ચોખા લેવા જાય છે. પણ એમનો એકનો એક દીકરો બહુ તોફાની,
એટલો ચડાવેલો, એટલો ચડાવેલો, એટલો રંજાડી ગજબ ગજબ. અને ઘણા ના છોકરા હોય છે પાણીમાં દીવા કરે, આવા છોકરાઓ બધે. આપણા ઘરે મહેમાન થઈને આવ્યા તો સોફાની આગળથી ન બેઠ, સોફાની પાછળથી બે, અને સોફા પર નહીં બે, સોફાનો પેલું હાથ રાખો ને ત્યાં ઘોડો પલાંગીને બે. આપણા છોકરાઓના રમકડા તોડી નાખે, બટકા ફરી જાય, આવા બધા. પછી પોતે એની માં પછી પડારો કરતી હોય કે આ પડારો શબ્દ મારો સૌરાષ્ટ્રનો છે, કે મારો છોકરો બોવડાયો, મારો. આપણને ખબર હોય કે આ ધાંધણિયા ધૂન આવે છે, આ છોકરો ડાયો, રોહડામાં ઘૂસી જાય, ડબ્બા ખોલી ખોલીને ખાવા લાગે. માં પછી એમ કે મારા છોકરાને કે અજાણ્યું જ નહીં, બધી આમ જ. આપણને ખબર હોય કે ભગવાન 200 કિલોમીટરનું વાવાઝોડું મોકલ, પણ જલ્દી આના છોકરાને લઈને જાય. આવા તોફાની છોકરાઓ બધા મોઢે ચડાવેલા હોય. એમાં માં વળે થોડાક બે મીઠા શબ્દો બોલે એટલે છોકરું પછી માની પાસે ગોઠણ પાસે બેસી જાય, ને ઊંધા ગોઠણ નાખીને બેઠું હોય. માલ સામાન કાઢતું હોય આવું છોકરું, અળી પાછા ઘરધણી ચા લઈને આવે તો કહે કે લો બેન ચા પીઓ, તમારો છોકરો ચા પીશે. બેન વળી છોકરાને મોટા કરે છે, ને મારો છોકરો કોઈથી ચા ન પીવે. છોકરો કે માં ખોટું બોલે છે, ઘરે તો રોજ ચા પીઉં છું, અને અત્યારે મારે ચા પીવાની જ છે, ને ચામાં દૂધે મારે નાખવાનું છે. આવા છોકરાઓ તોફાની. અને કોઈના ઘરે ક્યારે જમવા જાઓ ને તો છોકરાના ઘરેથી જમાડીને લઈ જાઓ, નકર આપણું પ્રદર્શન કરે. ઘરેથી ખવડાવીને લઈ જાઓ તેને, તેથી કરીને છોકરો નજરાય પણ ન જાય, અને છોકરો સંસ્કારનું પ્રદર્શન પણ ન કરે. હવે આ સાહેબનો છોકરો એટલો તોફાની, બે હદ તોફાની. પણ તેની વિશેષતા આ સાહેબને ખબર નહીં, એટલે કંકુન ચોખા ઘરમાં લેવા જાય છે, અને આ છોકરો કે હેરીમાં રમતો હોય છે, અને એને ખબર પડે કે મારા બાપા નવે નવી કાર લાવ્યા છે, એટલે હાથમાં હતો પથ્થર અને ગાડીનું ઉદ્ઘાટન કરી નાખ્યું. બાપ ચોખાને કંકુ લઈને બહાર નીકળે છે, છોકરાને લીટા પડતો જોવે છે. બાપને એટલો ક્રોધ આવ્યો કે લા તારા તોફાનની કઈક હદ હોય કે નહીં, હવે આ કઈ કરતા આ કઈ તારી રીત છે, નવી નવી કાર લેવા તું હાથમાં પથ્થર લઈને. જોયું ને જાણ્યું ને વિચાર્યું ને આ બાપ ક્રોધ કરે છે. ક્રોધ કેટલું માઠું પરિણામ આપે છે એની વાત કરું છું. છોકરાને પકડીને માર મારવા લાગે છે, છોકરો તલેલા નાખવા લાગે, નહીં પપ્પા, નહીં પપ્પા, પપ્પા નહીં. એટલો છોકરાને મારે, એટલો છોકરાને મારે છે, કારણ કે ક્રોધ એ કોઈની ઓળખાણ ન રહેવા દે. અને છોકરાના હાથમાંથી પથ્થર લઈને જે આખી છોકરાએ ગાડીને લીટા પાડ્યા હતા એ જ પથ્થરથી છોકરાની આંગળીઓ છૂંદી નાખે છે. ક્રોધ ક્રોધ છે. છોકરો તલેલ નાખે, નહીં પપ્પા, નહીં પપ્પા, નહીં પપ્પા, લોહી લુહાણ થઈ ગયો છોકરો. બે હોશ થવા લાગ્યો છોકરો, ક્રોધ શાંત થઈ ગયો. જોયું તો થોડુંક વધારે પડતો થઈ ગયો હતો, લોહી લુહાણ છોકરો. પપ્પા પિતા છે, બાપ છે, દવાખાન કોણ લઈ જાય, બાપ જ લઈ જવું પડે ને. છોકરાને લઈને દવાખાને પહોંચે છે. ડૉક્ટર સાહેબ જલ્દી જલ્દી જોવા લાગે છે, થોડુંક આમ સાફ સફાઈ કરી, એટલે ખબર પડે કે ડૉક્ટર કહે છે સાહેબ ક્ષમા ચાહતો, માફ કરજો મને, તમારા છોકરાને બહુ લાગી ગયું છે, તમારા દીકરાની આંગળી કાપવી પડશે.
બાપને આંખમાંથી બોર જેવા દડદડા આંસુ પડવા લાગ્યા છે. આ શું આવો મારો ક્રોધ? મેં એટલું વિચાર્યું પણ નહીં. અને છોકરાને એટલો બધો મેં માર માર્યો, ઢોર માર. અને ઘણા બાપ અને ઘણી માવું પણ આવ્યું, છોકરાને ઢીબી નાખે. અરે પણ શા માટે અરે તમારા બાળકોને મારો છો? તમારું છોકરું છે, તમારી છબી છે. જેવું તમારું બાળપણ હતું એવું જ એનું બાળપણ છે. તમે પણ બાળપણમાં એવા જ હશો ને. બાપ રડતો રહે છે, પોતાની જાત ઉપર નફરત થવા લાગે છે કે મારો આવો ક્રોધ. અને ડોક્ટરે દીકરાને આંગળી કાપી નાખી છે, દવા આપી, સારવાર કરી. ડ્રેસિંગ કરીને છોકરાને ઘરે લાવે છે. ડોક્ટર કહે થોડું ધ્યાન રાખજો, દવામાં ખાવા પીવામાં થોડો ખ્યાલ રાખજો. રાત પડી, બાપની આંખમાંથી આંસુ સુકાતા નથી, કારણ કે પોતાની ભૂલ છે ને, અને પોતાની કરેલી ભૂલનું પરિણામ છે. પણ ફરિયાદ કોને કરે? બીજા કોઈ કઈ ભૂલ કરી હોય તો ફરિયાદ કરે, તેને દંડ આપે, પણ પોતાની જાતને કોણ ફરિયાદ આપી શકે છે? હવે શું કરવું? દીકરો તલેલા ના કે પિતાજી બહુ દુખે છે. હા બેટા, દીકરો સૂતો છે, બાપ પડખે ખાટલામાં પલંગ પાસે બેઠો છે. બેટા હું જાણું છું, પણ મને ખબર નહીં બેટા, નવે નવી કાર લાવ્યો અને તું ફરી પાછો કાર લઈ જઈશ, હું શોરૂમમાં તેને સરખી કરાવી નાખીશ. પપ્પા કારના કાર તો તમારી સરખી થઈ જશે, પણ મારી આંગળીનું શું થશે? બાપ શું જવાબ આપે? સાંજે બાપે ભોજન નથી કર્યું, ઘરમાં પણ દુઃખદ વાતાવરણ થઈ ગયું, કા શું કર્યું? કોને શું જવાબ આપે? સાંજ પડી, રાત પડી, દીકરો દવા આપે એટલે સૂઈ ગયો. બાપ જાગે છે. હવે રાતમાં શું થયું ખબર નહીં, છોકરાને ધનુર થયું, આંચકી આવવા લાગે. જલ્દી જલ્દી ડોક્ટરને બોલાવે છે. ડોક્ટર પહોંચે એ પહેલા છોકરો પ્રાણ છોડી દે છે. બાપ માથા પછાડે છે, આ શું થઈ ગયું મારાથી? આવો મારો ક્રોધ? મારા એકને એક દીકરાના પ્રાણ લઈ લીધા મારા ક્રોધે? જેને નાની નાની વાતોમાં ક્રોધ આવતા હોય તે સાવધાન થઈ જજો. એક પલનો ક્રોધ જીવનને ખતમ કરી શકે છે. એક થોડીક વાર ક્રોધ આવે માણસ ઝેર પી જાય, મરી જાય છે. એક થોડીક વાર ક્રોધ આવે માણસ કોમામાં પડી જાય છે, માણસ અગ્નિમાં સળગી જાય. થોડીક વાર ક્રોધ આવે જ માણસ આત્મહત્યા કરે છે, બીજાના પ્રાણ લઈ શકે છે અને પોતાના પ્રાણ ત્યાગી શકે છે ક્રોધમાં. આત્મહત્યા કરી શકે છે ક્રોધમાં. ક્રોધ જીતો તેને જગ જીત્યું. સવાર પડી, સગા કુટુંબ મિત્ર સબ બધા આવે છે, અંતિમ ક્રિયા કરે. સૌ પૂછે છે, પણ જવાબ શું આપે સૌને? થાંભલીને ટેકો દઈને બાપ દુનિયા લૂંટાઈ ગઈ તેમ બેઠો છે, આંખમાં તે આંસુ દડદડ દડદડ પડે છે. કોઈને જવાબ નથી આપી શકતો આ પિતા, કારણ કે ભૂલ પોતાની જ હતી ને. શું જવાબ આપો? છોકરો ગુમાયો ક્રોધથી. ધીરે ધીરે સૌ જવા લાગ્યા છે, કારણ કે સૌ કેટલીક વાર બેસે પછી તો સૌ પોતપોતાના કામ ધંધે જતા રહે. બાપ એકલો પડ્યો છે. કંકુ ચોખાની થાળી ત્યાં ત્યાં આંગણામાં પડે છે, ગાડી ત્યાં ત્યાં પડે છે, છોકરો વિદાય લઈ ગયો છે. બાપ હિબકા ભરી ભરીને રડે છે.
ગાડીની સામે નજર કરે છે, ધૂળથી ભરાયેલી ગાડી છે, આંગણામાં પડી છે, કંકુન ચોખા પડ્યા છે. બાપ હવે નિર્ણય લે છે કે મારા દીકરાએ જે હાથથી ગાડીને લીટા પાડ્યા હતા ને, એ મારે વિખવા નથી, હવે મારી દીકરાને યાદમાં રાખવા છે. ઘણીવાર આપણે પણ એવું આપણા પરિવારમાં કરતા કે દાદી જતી હતી તો દાદીનો સાડલો આપણે ઘરમાં રાખતા હોય છે, દાદા જતા દાદાના ચશ્મા તેને યાદી સ્વરૂપે રાખતા હોય, દાદાની નાની સીજ વસ્તુ આપણે રાખતા, અમારે દાદાની વસ્તુ છે સ્મૃતિ સ્વરૂપે રાખતા હોય છે, અમારા દાદાના કપડા છે પગે લાગી રહ્યો છે, અમારા દાદા લાકડી રાખતા હતા, અમારા પિતાજીની વસ્તુ છે, અમારે માની વસ્તુ છે, માનો હાડલો રાખતા, સ્મૃતિ સ્વરૂપે એમની યાદ સ્વરૂપે આપણે તેની સીજ વસ્તુને સાચવીને રાખતા હોય છે. આ બાપે પણ નિર્ણય લીધો આ ગાડી ઉપર જે મારા દીકરાએ પોતાના હાથથી જે લીટા પડ્યા છે ને મારે રોજ માટે રાખવા છે, મારા દીકરાને યાદ સ્વરૂપે. ભાંગલ પગે બાપ ઉભો થાય છે, જ્યાં આંગણામાં ગાડી પડી હતી ત્યાં જાય છે, અને દીકરાએ જ્યાં પથ્થરથી લીટા પડ્યા હતા ત્યાં નજીકથી જોવે છે, હાથથી થોડી ધૂળ આમ સાફ કરે છે, તો નજીકથી જોયું તો દીકરાએ ગાડીને લીટા નહોતા પડ્યા, દીકરાએ ગાડી ઉપર લખ્યું હતું મારા વહાલા પપ્પા. બાપ વાંચીને રડી પડે છે, માથા પછાડવા લાગે છે કે મેં જોયું નહીં, મેં જાણ્યું નહીં, મેં વિચાર્યું નહીં, અને મેં ક્રોધ કર્યો. આ પિતા હવે ગાડીના બોનટ ઉપર માથા પછાડે છે. આ જિંદગી આ બાપ માથા પછાડતો રહેશે ને તો પણ આ પિતાને દીકરો નહીં મળે. જિંદગીભર માથા પછાડતો રહેશે પણ ગયેલો દીકરો આ બાપને ફરી પાછો મળવાનો નથી. તેથી સાધુ તરીકે કહું છું, આપણા ક્રોધના ખપ્પરમાં આપણા પરિવારનો સભ્ય કોઈ ખપી ન જાય, આપણા ક્રોધના ખપ્પરમાં આપણે ખપી ન જઈએ. ગિરિબાપુને આજ કથાના ત્રીજા દિવસે દક્ષિણ આપ્યું હોય તો સંકલ્પ કરો કે આજથી અમે ક્રોધ નહીં કરીએ, અમે શાંત રહીશું, અમે શાંત રહીએ. જ્યારે ક્રોધ આવે ત્યારે અનિર્ણય રહેશું, કોઈ નિર્ણય નહીં લઈએ, આવેગમાં આવેશમાં ક્રોધમાં લાગણીમાં લીધેલા નિર્ણયો તદ્દન જુઠ્ઠા હોય છે. આવેગમાં આવી જાય માણસ, આવેશમાં આવી જાય, લાગણી વશ થઈ જાય, ક્રોધમાં આવી જાય, નિર્ણય જુઠ્ઠા. અનિર્ણય રહો, મૌન રહો, શાંત રહો. આપણો ક્રોધ આપણો શત્રુ છે. શુપ્રણનો શ્લોક છે, જો સ્વયં શંકરજીને ઇસ શ્લોક કો ગાયા હૈ. કામ ક્રોધો પરિત્યાજો. શંકર ભગવાને સ્વયં કહ્યું દેવતાઓને, દેવતાઓ જો સુખી થવું હોય તો કામ ક્રોધ નો ત્યાગ કરો, ત્યજી દો કામ ને, ત્યજી દો જે બને તે ઈશ્વર નો પ્રસાદ, એનો ત્યાગ કરો તમે. આ શંકર ભગવાને સ્વયં બોલ્યા છે, શિવ મહાપુર અંતર્ગત છે. કામ ક્રોધો પરિત્યાજો, હે શ્રેષ્ઠ દેવતાઓ, સુરસતમે હે શ્રેષ્ઠ દેવતાઓ, કામનાનો ત્યાગ કરો, ક્રોધનો ત્યાગ કરો. મહાદેવ પોકારી પોકારી સ્વયં શંકર બોલે છે, મહાદેવ સ્વયં બોલ્યા. સર્વવૈચ મનંતવ્યમ મદવાક્યમ નાન્યથા. મારું વાક્ય બધી જુઠ્ઠું ના હોય, શંકર સ્વયં કહે છે ક્રોધ હો વૈતરણી નદી છે, તૃષ્ણા. મેરે શાસ્ત્રો મેં બહુત કુછ કહા હૈ. કામ ક્રોધ
મદલો કામ ક્રોધ મદલોભ સબ નાથ નરક કે પંથ, હે નાથ નરક કે પંથ, કામ ક્રોધ ક્રોધ મદ લોભ સબ નાથ નરક કે પંથ, સબ પરિહરી રઘુબીર ભજહુ ભજઈ જેહિ સંત, ભજહુ ભજઈ જય સન, કામ ક્રોધ મદ લોભ રત ગૃહા સક્ત દુઃખ રૂપ, કામ ક્રોધ મદ સબ રત ગૃહા સક્ત દુઃખ રૂપ, તે કિમી જાનહી રઘુપતિ મૂળ પરે તમ કૂપ, મૂળ પરે તમ નવું કઈ નથી, જે તમે જાણો છો એ તમને કહું છું, નવી વાત નથી. જીવનમાં ઘણી ઘણી સ્થિતિઓમાં મૌન રહેવું જોઈએ, શાંત રહેવું જોઈએ. ક્રોધ કરીને પ્રસંગો બગાડાય નહીં, ક્રોધ કરીને જીવનને ન બગાડાય. શંકર ભગવાન સ્વયં ક્રોધ ઉપર બહુ મોટું પ્રવચન આપ્યું છે. વિષ્ણુ ભગવાન નારદજીને કહ્યું છે કે નારદ, આપણે બહુ બડા તપ કિયા થા, ક્યા તપસ્યા નારદ આપકી થી, અભિમાન ને સબ કુછ સંપૂર્ણ પૂર્ણ કર દિયા, કુછ નહીં રહેને દિયા આપકે પાસ, ક્રોધ કિયા આપને ઓર શિવગણો કા અનાદર કિયા આપને. ઇસી સમય શિવગણ વહાં પહોંચ ગયે, નારદજી કો કહેને લગે, નારદજી આપને કહા હમ દોનો રાક્ષસ હો જાયેંગે. નારદ ને કહા, બોલ તો દિયા હૈ મેને, લેકિન મેં આશીર્વાદ દેતા હું, ક્રોધ મેં મેને બહુત કુછ આપકો કહે દિયા. અબ નારદજી પશ્ચાતાપ કરતે હોય, ક્રોધ ક્યા, ક્રોધ પસ્તાવો આપે, બીજું શું ભેટમાં આવે, જિંદગી ભર આવે. નારદજી કહે ને, રાજજીને કહા કે મેને બોલ તો દિયા આપ રાક્ષસ રાવણ કુંભકર્ણ, લેકિન ઇતને પ્રતાપી ઓર રાક્ષસ બનોગે આપકે જૈસા કોઈ નહીં. ઓર સુનો, ભગવાન સ્વયં શ્રી હરિ નર રૂપ મેં પ્રગટ રહેંગે, ઉસકા નામ રહેગા રામજી, રામ કે દ્વારા આપકા કલ્યાણ હોગા, લેકિન એક મેરા વિશેષ આપકો આશીર્વાદ હૈ કે આપકે હૃદય મેં મહાદેવ કી ભક્તિ અવિરત રહેગી, શિવ ભક્તિ સે કભી વંચિત નહીં રહોગે આપ, રાવણ ઓર કુંભકર્ણ કભી શિવ ભક્તિ સે વંચિત નહીં રહે, ચૂંકે નારદજી ને આશીર્વાદ ભી દિયા થા. એ કથા પૂરી રામ કથા કી ઓર લે જા રહી, લેકિન મુજે રામ કથા અભી નહીં કહેની, મુજે શિવ કથા કહેની. એ કથા કા સેતુ હૈ, જબ રામ કથા કા પ્રારંભ રહેતા હૈ તબ પહેલે શિવ કથા કહી જાતી હૈ, ઓર જહાં શિવ મહાપણ કથા કા પ્રારંભ રહેતા હૈ વહાં પહેલે રામજી કી કથા કહી જાતી હૈ. એ સેતુ હૈ હમારા,
अब नारद जी कहते हैं, भगवान मेरे हृदय में संताप हो रहा है, उद्वेग, मैं भयभीत हूं अंदर से, मैं खिन्न हूं, मुझे कुछ अच्छा नहीं लग रहा है। तब विष्णु भगवान ने कहा, नारद जी दूसरों को श्राप देने से हमारा पुण्य सब नष्ट हो जाता है। आपके पास इतना पुण्य का खजाना था, लेकिन सभी पुण्य आपने जला दिया। क्यों? श्राप देकर जला दिया। हमारे बहुत सारे ऋषि मुनियों की पुराणों में कथा है, ऋषि मुनि श्राप देते हैं। कैसे श्राप? आत्म में जल देकर, अभिमंत्रित करके श्राप देते हैं। कोई ऋषि ने दूसरों को श्राप दिया, तब ये ऋषि समाज के बीच में नहीं रहता, ये ऋषि सब कुछ छोड़कर हिमालय पहाड़ों के कंदरा में चला जाता है। क्यों? क्योंकि श्राप देने से पुण्य सभी जलकर भस्म हो जाते हैं, पुण्य नहीं रहता, खोखला बन जाता है। इसलिए सभी फिर से पुण्य अर्जित करने के लिए, ऊर्जा को प्राप्त करने के लिए हिमालय पहाड़ों के कंदरा में वो चले जाते हैं। इसलिए किसी को आशीर्वाद तो आप नहीं दे सकते, लेकिन दूसरों को श्राप कभी नहीं देना चाहिए। जब श्राप देते हैं ना, तब सभी अंगुलियां मेरे सामने रहती है, बाद में श्राप निकलता है। ऐसे श्राप देते हैं ना, ऐसे ऐसे यहां जो कुछ है मेरे पास, सुतकर्म सुकर्म है, सब कुछ गया, ऐसे श्राप देते हैं ऐसे। और पहला तो हमारा खराब हुआ, ऐसे ऐसे श्राप आम देवाए, दुखना आम लेवाए, तारो दुख मने मळे, तो दुख ना मळे, सुख मळे छे। आ बाजू खबर नहीं, रिवाज होय न होय, मार सौराष्ट्र में तो मारो, अमारी बहनो दीकरीओ बहु दुखणा ले, मामा आवे तो दुखणा ले, काका ने दुखणा ले, भाई ने दुखणा ले, बापा ने दुखणा ले। आ दुखणा के भणवा में नहीं थावता साहेब, कोई अभ्यास क्रम में दुखणा ना आवे, अमारा अमारा गामडा नी रूटी छे दुखणा लेवा। एमाय जो दीकरा ने माँ दुखणा लेती हुए, माँ जो खुला माथे दुखणा ले दीकरा ने, तो दीकरा ની હાહો ગાંડી થઈ જાય। બોલો, આવી તો પછી કહેવત, એટલે માએ પહેલા માથે ઓઢવું પડે, માથે ઓઢા પછી દીકરાને દુખણા લે। આ દુખણા છે, આ દુખણા કે નથી પ્રાથમિક શાળાઓમાં ભણાવવામાં આવતા, નથી કોઈ હાઈસ્કૂલમાં, નહીં હાયર સેકન્ડરીમાં, નહીં કોઈ કોલેજમાં, નહીં કોઈ યુનિવર્સિટી, કહી બી નહીં, દુખણા દુખણા। દુખણા કેમ લેવાય? આવી રીતે, હા જો દાદાજીને આવડે છે મૂછવાળા બાપાને દુખણા, કયો તો કેવી રીતે લેવાય? અમારા સંજય સાહેબને આવડે છે, પરિવાર કરો તો એકવાર, કોઈ જોયું નહીં, એકવાર કરો, જે ત્રણ વાર પૂરું છે, આમ આમ દુખણા એના વાત આત્મી કે ને, આવી રીતે हम सब संकल्प करेंगे कभी दूसरों को श्राप नहीं देंगे, कभी नहीं। नारद जी ने हाथ जोड़कर कहा, भगवान विष्णु जी मुझे कुछ मार्गदर्शन करो आप, मेरे हृदय में संताप हो रहा है। तब भगवान विष्णु जी ने कहा, रामचरितमानस, संताप में से छूटने के लिए क्या करना चाहिए? ये चौपाई तुलसी का प्रसाद है, रामचरितमानस का प्रसाद। जप जाई शंकर सरनामा, भगवान महादेव को याद करो। नारद जी, शिव एक ऐसे देव हैं संताप को हरने वाला देव, ताप संताप उद्वेग भय को दूर करने वाला शिव है। इसलिए श्री हरि कहते हैं, भगवान विष्णु जी कहते हैं कि नारद जी भगवान महादेव को याद करें आप, शिव जी का स्मरण करो आप। कितनी सुंदर बात है, हमारे जीवन में भी कभी उद्वेग, कभी भय, कभी चिंता, बेचैनी, कभी चैन नहीं पड़ता, क्योंकि चैन के बिना तो साइकिल भी नहीं चलती और जीवन भी नहीं चलता। जीवन में चैन होना चाहिए ना, नहीं? इसीलिए तुलसी ने कहा, जप रो जाई शंकर सरनामा,
वाक्य वचन है, विधि वाक्य वचन, ये सब कुछ हमारे लिए है। कभी मन अशांत है, कभी बेचैनी है, कहीं ठीक नहीं लग रहा है, तो भज सांब सदाशिव, भज सांब सदाशिव, भज सांब सदाशिव, भगवान शिव जो याद करें, महादेव को याद करें, महादेव 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 महादेव, शिव शिव शिव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम शिवाय नमः, ओम शिवाय नमः, श्री शिवाय नमः, श्री शिवाय नमः, जो ठीक लगे आपको। भगवान विष्णु जी ने कहा कि नारद, मन को शांत करने के लिए सर्व श्रुति श्रुतम शैवम मंत्र जप षडक्षरम। नारद, आदि मंत्र का जप कर, जो मूल मंत्र है, जो मंत्रों का भी मंत्र है, महामंत्र है, जिन मंत्र की महिमा श्रुति वेद गाते हैं, ऋषि मुनि जिन मंत्र का महिमा गाते हैं, जिन मंत्र का अक्षर छह अक्षर है, षडक्षरम, छह अक्षरों वाला मंत्र जो शिव जी का है, इस मंत्र का जाप करो नारद। नारद जी ने कहा, भगवान विष्णु जी आप कहो, आपके मुख से मैं सुनना चाहता हूं, जिस मंत्र के महिमा वेद पुराण देव ऋषि निरंतर गायन करते हैं, जो शिव का मंत्र, जो छह अक्षरों वाला मंत्र है। भगवान आप बोलिए, मैं आपसे मुख से सुनना चाहता हूं। विष्णु भगवान ने कहा, सुनो नारद, मैं आपको सुनाता हूं। विष्णु भगवान ने नारद जी को मंत्र दिया, कैसा मंत्र दिया, सर्वोपरि मंत्र, श्रेष्ठ मंत्र दिया, स्वयं श्री हरि बोले। नमः शिवाय, 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 नमः शिवाय। पंचाक्षरम सर्व सिद्धि लवे नर, हे महादेव, हे महादेव, हे महादेव, हे महादेव, नमः शिवाय, 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 स्फूर्ति मिलती है, रोग प्रतिकारक शक्ति बढ़ती है, ताली पाड़ो। शाबाश, बाबा सुनने का इलाज में ताली से ताल मिला। Shiva, Namah 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 Shiva, Namah
શિવાયો. રાજા થાકી ગયો, મહારાજા થાકી ગયો છે. મહારાજ કે ને મહારાજ, તે રાજા એ કહ્યું પોતાના મંત્રીને તલવાર લઈને ઉભો રહે, માખીમાં તલવાર હાલે, માખીને બેસવાની દે. માખી નાખો બેઠીને મંત્રીએ તલવાર ચલાવી ગયું, ઉપડી ગયું મૂળમાંથી. આઈએ નમઃ શિવાયો, 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 નમઃ શિવાયો. ભગવાન વિષ્ણુજીને કહા, નારદજી પંચાક્ષર મંત્ર કા જાપ કરો, જો આદિ મંત્ર હૈ, જો મૂળ મંત્ર, જો મહામંત્ર હૈ, મંત્રો કા ભી મંત્ર હૈ. ઓર એક બાત યાદ રખના, જો મનુષ્ય પંચાક્ષર મંત્ર કો સામાન્ય મંત્ર કો રૂપ મે દેખતા હૈ, ઉસકે પુણ્ય કા ક્ષય હોગા. પંચાક્ષર મંત્ર કોઈ સામાન્ય મંત્ર નહીં હૈ, સ્વયં શિવ કા સ્વરૂપ માનતે હૈ. ઓમ નમઃ શિવાય, જિનકો ષડક્ષર મંત્ર કહેતે, ઓમ સ્થુળ પ્રણવ લિંગાય નમઃ, એ શિવ કા વાંગમય સ્વરૂપ હૈ. હમને બહોત બાર કથા મેં કહા, વિશ્વ કે સભી દેવી દેવતાઓ કે મંત્ર કા જાપ આપ ન કર સકે, લેકિન પંચાક્ષર મંત્ર કા જાપ કરે તો વિશ્વ કે સભી દેવી દેવતાઓ કે મંત્રો કા જાપ ઇસ પંચાક્ષર મંત્ર મે. અરે વહાં તક મેં કહે સકતા હું આદર ઓર પુરાણ કે સાક્ષી સ્વરૂપ, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. કોઈ ગ્રહો કી પીડા હૈ, નવ ગ્રહો મેં સે કોઈ ગ્રહ આપકો પીડા દે રહા હૈ,
तो उस ग्रह के मंत्र जाप करना पड़ता है। आप नहीं पढ़ सकते तो मेरे आचार्य मेरे कुल गौर के कहते कि ये मंत्र करो आप, हमारी तरफ से इस ग्रह को शांत करते मंत्र जाप करते। कोई कहते हैं कि हमारे लिए कोई ब्राह्मण जाप करो और पुण्य हमको मले, ऐसे कैसे हो सकता है? खाते उसका पेट भरता है, ये भोजन की बात है भाई, ये भजन की बात है। उसका पुरावा है पुराणों में, ब्रह्मा जी ने अत्रिपुत्र चंद्र को कहा था, उसको क्षय रोग हुआ था, दक्ष महाराज ने श्राप दिया था, तो ब्रह्मा जी ने मार्गदर्शन किया कि प्रभास तीर्थ में जाकर 10 करोड़ मंत्र का जाप करो, मृत्युंजय मंत्र, और 6 मास में पूर्ण होना चाहिए। अब 10 करोड़ मृत्युंजय मंत्र 6 मास में पूर्ण हो सके ये संभव ही नहीं है। तो उसके लिए क्या किया चंद्र ने, बहुत सारे ऋषि मुनियों को साथ में लिया और कहा कि आप मेरे साथ चलो, मेरे लिए आप मंत्र जाप करो। और चंद्र के लिए सभी ऋषि मुनियों ने मंत्र जाप किया और संकल्प करके मंत्रों का पुण्य चंद्र महाराज को दिया था। वैसे 6 मास में 10 करोड़ मृत्युंजय मंत्र जाप हुआ। कहीं बुद्धिजीवी लोग हैं ना ऐसी बातों को खंडन करते, लेकिन पुराणों को उसने गहराई से देखा नहीं है। कहते हैं ना कि भोजन करते हैं उसका ही पेट भरता है, लेकिन उसको पता नहीं, कभी सुबह से निकले हैं आपके पास आपके आपका भोजन है और आप कहीं बाहर का किसी के घर का किसी होटल पोटल का खाते नहीं है, और रास्ते में जा रहे हैं और कोई भूखा व्यक्ति मिल गया और आपने आपके लिए भोजन लिया था और आप उसको भोजन करा दो, मैं जवाबदारी के साथ कहता हूं पूरा दिन आपको भूख नहीं लगेगी, आपका पेट भर जाएगा। भोजन वो कर रहा है लेकिन पेट आपका भर रहा है। पेट भरा मानसो तो दुनिया में बोझ हुआ आज है, कभी अनुभव कीजिए। आपके लिए भोजन है, ये भोजन जो आपसे छूट जाए तो पूरा दिन आपको कुछ नहीं मिलने वाला है। तो किसी को भोजन करा दिया तो अमिका डकार आपको मिलेगा, भोजन कर रहा है वो। भोजन का भी कोई असर होता है तो भजन है। इसलिए कभी कोई ग्रहों की पीड़ा है तो हम स्वयं इस मंत्र का जाप नहीं करते, हमारे आचार्य के पास कराते हैं कि चलो ये कर दो आप, उसके बदले में हम कुछ उसको पुष्प मंत्र दे देते हैं, पुष्प पत्र कुछ ना कुछ देते हैं, चलो भाई आपने हमारे लिए किया है तो ये दक्षिणा भेंट देते हैं। तो कोई ग्रहों की पीड़ा है लेकिन इस ग्रह का मंत्र जाप आप नहीं कर सकते तो ग्रह को शांत करने लगे जपे पंचाक्षरम ओम नमः शिव मंत्र का जाप करें, ग्रह पीड़ा शांत हो जाएगी। किसी को पितरों की पीड़ा रहती है, हमारी सनातनी की परंपरा में ऐसी मान्यता है कि पितरों की पीड़ा है तो पितरों को शांत कैसे करें, तो के पंचाक्षर मंत्र का जाप करो, ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। एक मंत्र के जाप करने से विश्व के सभी देवी देवताओं के मंत्र जाप का फल मिलता है, अलग अलग आप ना कर सके तो शिव और शिवा के एक ही मंत्र क्यों? शिव जी का मंत्र है ओम नमः शिवाय और यही मंत्र भवानी का है ओम नमः शिवाय, ये के ऊपर 2 लगा दीजिए बस हो गया जगदम्बा का मंत्र, कोई फर्क नहीं है। एक मंत्र जाप करने से सभी मंत्रों के जाप का फल मिलता है, वैसे ही एक शिव की उपासना करने से विश्व के सभी देवी देवताओं की उपासना का फल मिलता है। एक शिव जी को आपने अर्चन कर लिया समझो सबका अर्चन हो गया, क्यों? शिव जी देव नहीं है, शिव जी महादेव है। एक शिव जी का अर्चन पूजन कर लिया सबका पूजन हो जाता है, इसमें कोई इस बात को कोई काट नहीं सकता, काट ये बात है सीधी बात है। आपके घर में कोई निमंत्रण देने के लिए आया तो एक एक को नहीं कहता कभी, दादाजी को निमंत्रण दे देते हैं, दादा को निमंत्रण मिल गया पूरे परिवार को निमंत्रण मिल गया। कोई समाज का आपको सम्मान करना है तो आप पूरे समाज में
सभी लोगों का सम्मान नहीं करते, समाज का जो मुखिया है, प्रमुख है, उसका सम्मान कर लो। सम्मान सबका हो गया, पूरे समाज का सम्मान हो गया, सिद्धि बात है। तो शिव का अर्चन कर लिया तो विश्व के सभी देवी देवताओं को अर्चन कर लिया, जिनको शिव मिल गया समझो सब कुछ मिल गया, जिनको सब कुछ मिला लेकिन जिनको शिव जी नहीं मिले उनको उनको कुछ भी नहीं मिला है। सुप्रण ग्रंथ में धन संपत्ति वैभव वो तो श्रेष्ठ कर्म और पुरुषार्थ का फल है, लेकिन भगवान महादेव की कृपा तो उनकी भक्ति वही उनकी कृपा है। धन मिल गया, संपत्ति मिल गई, पद पदवी मिल गया, पुरुषार्थ और आपकी कार्य कुशलता चातुर्य बुद्धि से सब कुछ मिला, लेकिन भक्ति तो उनकी कृपा से मिलती है। भगवान स्वयं शिव जी कुंभज ऋषि के वहां गए कथा सुनने के लिए, कुंभज ऋषि ने बहुत भाव से कथा सुनाई और भगवान महादेव ने सुनी, महेश परम सुख माने, कथा सुनकर इतनी सुख की अनुभूति हुई और शंकर जी बोल उठे, कुंभज जी कुछ मांगो, धन संपत्ति वैभव कुछ क्या चाहिए? कुंभज ने कुछ भी नहीं मांगा, कुंभज ने क्या कहा, भगवान बस अभी चल भक्ति मिले मैं आपकी, मुझे कुछ भी धन संपत्ति वैभव नहीं चाहिए, अभी चल भक्ति, विचलित नहीं, मेरा मन चंचल होकर कहीं इधर उधर भटके नहीं, बस मेरा भरोसा आपके चरणों में रहे। कितनी सुंदर बात पुराणों की है। जिनका मन जिनका तन महादेव को अर्पण हो गया समझो वही धन्य हो गया। तन हमारा मन वही जीवन शिव को अर्पण है, हमारा सुंदर एक पद है, हमारे सबकी रचना है, हमारी मेहनत हमारा पुरुषार्थ है। मनवा नमः शिवाय।
हरि विष्णु जी ने नारद जी को पंचाक्षर मंत्र दिया है। ये मंत्र को सदगुरु के मुख से आपने नहीं लिया है तो भी इस मंत्र का जाप कर सकते हैं। और ये पंचाक्षर मंत्र कभी विपरीत फल नहीं देता, सभी कामना मनोकामना पूर्ण करने वाला मंत्र है, सरल है, श्रेष्ठ है, सर्वोपरि है। बोलने में सरल है ऐसा नहीं समझना कि इसमें कुछ नहीं है। जितने बड़े बड़े लोगों को हमने देखा ना, वो इतने सरल होते हैं, ये लोग अकड़ नहीं होते। शिव जी का जीवन चरित्र भी सरल है, शिव सरल है, उसका मंत्र भी सरल है। इसलिए हलता चलता बेचता उठता खाता पीता ऊंगता जागता घर में वन में शमशान में पवित्र अवस्था में अपवित्र अवस्था में जपे पंचाक्षरम ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। मैं प्रकांड विद्वानों को मिला हूं, इतनी इतनी विद्वता तो हम ले भी नहीं सकते, ग्रहण भी नहीं कर सकते, इतने इतने विद्वान। और मैं धीरे से पूछता हूँ कि आप किस मंत्र का जाप करते हैं, तो मुस्कुरा कर कहते हैं सभी कंठस्थ कर ले सभी विद्याओं। लेकिन सभी विद्याओं का बीज, सभी विद्याओं का उद्गम स्थान तद अल्पा अक्षर, हम थोड़े अक्षरों वाला हम पंचाक्षर मंत्र का ही जाप करते हैं। विश्व का कोई भी देवता आपको मिले, मिले पता नहीं, मिले ब्रह्मा मिल जाए, श्री भगवान विष्णु जी मिले, कोई देवी मिले, तो कोई भी देवता कोई भी देवी को पूछ लीजिए। और राम जी मिले तो राम को भी पूछ लीजिए, कृष्ण मिले तो द्वारकाधीश को पूछ लीजिए। धीरे से पूछिए क्या मंत्र, किस मंत्र का जाप करते, तो सब कहेंगे हम ओम नमः शिवाय मंत्र का ही जाप करते हैं। भगवान महर्षि व्यास जी मिले तो उसको पूछ लीजिए, तो व्यास भगवान कहेंगे पंचाक्षर मंत्र का जाप करता हूं। और ये सब मिले ना मिले पता नहीं, लेकिन यमराजा मिलने वाला है, यमराजा को पूछ लीजिए, यमराजा कृपा करके पहले बताओ आपका इष्ट मंत्र क्या है, तो यमराजा कहेंगे मेरा इष्ट मंत्र पंचाक्षर मंत्र है ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। अरे शिव पुराण ग्रंथ में भगवान स्वयं शिव ने कहा है कि कठिन कठिन कोई मंत्रों से मेरा पूजन करे मैं प्रसन्न रहता हूं, लेकिन कोई पंचाक्षर मंत्रों से मेरा पूजन करे ने मैं अति प्रसन्न रहता हूं, मैं अति प्रसन्न रहता हूं। ये सभी श्लोकात्मक मेरे पास प्रमाण है तब मैं बोलता हूं, मैं बोल रहा हूं ये जिम्मेदारी मेरी है। आप क्या समझ रहे हैं उसकी जिम्मेदारी आपकी है ना, क्योंकि अर्थ का अनर्थ भी कोई लोग निकाल सकता है। आंख नो काजल गाले घसू ऐसा भी हो सकता है, अखा भगत ना चापखा, एक भाई के चापखा भगत ना अखा एक अखा भगत ना चापखा हमारे भणवा में होता है, चापखा भगत ना अखा हूं तो करने को भोजा भगत ना चाप का हुए तो आज से जिन्होंने कोई सदगुरु के मुख से मंत्र नहीं लिया है वो पंचाक्षर मंत्र का जाप करें। वैसे तो शिव पुराण ग्रंथ में कहा है सिर्फ ब्राह्मण ही ओम नमः शिवाय मंत्र का जाप कर सकते हैं, तो हम क्या करेंगे, तो कहा ओम शिवाय नमः, ओम शिवाय नमः, ओम शिवाय नमः। नारी कहेगी हम क्या करेंगे, तो कहा श्री शिवाय नमः, श्री शिवाय नमः। और अंत में भगवान व्यास ने कह दिया कोई ब्राह्मण नहीं है, कोई क्षत्रिय नहीं, कोई वैश्य नहीं, कोई शूद्र नहीं, जीव की कोई जाति नहीं है। अरे वहां तक कह दिया कोई पुरुष भी नहीं, कोई नारी भी नहीं है, जाति पणु छोड़ी ने आओ रे मैदान मां माता गंगा सती, जाति पणु छोड़ी ने, भगवान की दुनिया में कोई जाति नहीं, कोई ज्ञाति नहीं, कोई वर्ण नहीं, कोई ऊंच नहीं, कोई नीच नहीं, ये तो वर्ण का विकार है, ये ऊंच नीच। अरे भाई क्या, जिनके श्रेष्ठ कर्म है ऊंचा है, जिनके निम्न कर्म है नीचा है। जाति पणु ढो वरण नो वीर
जब मंत्र जाप करे तब पद्मासन लगावे, नहीं लगा सकते अर्ध पद्मासन लगाओ, नहीं लगा सकते प्लौठी मारकर मार बैठो, ये नहीं हो सकता तो सुखासन बैठो, कहीं जड़ता नहीं है। सनातन धर्म की विशेषता है, कोई जड़ता नहीं, कोई बंधन नहीं है। पहले मार्ग दिखाया कि ऐसा ही करना चाहिए, लेकिन ऐसा न हो सके तो कोई बात नहीं। क्या सरलता दिखाई। इसलिए कोई भी मनुष्य पंचाक्षर मंत्र का आश्रय ले सकता है। ये महामंत्र है, सभी मंत्रों का उद्गम स्थान है। सप्तकोटि महामंत्र है, दुनिया में 7 करोड़ महामंत्र है, लेकिन कोई 7 करोड़ महामंत्र का जाप करे, जो फल मिले वो फल सिर्फ पंचाक्षर मंत्र से। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। भगवान श्री हरि भगवान विष्णु जी ने कह दिया, नारद जी पंचाक्षर मंत्र का जाप करो। और नारद मन को शांत करने के लिए, मन के तरंग को शांत करने के लिए मनोवैज्ञानिक स्फटिक प्रयोग क्या करें? विष्णु भगवान ने कहा, आपाद्मस्तकं सम्यग् भस्मनोद्धुल्य सादरं। अपने भाल में भस्म का त्रिपुंड करें। क्यों? भस्म का त्रिपुंड करके मन में संकल्प करिए कि जो कुछ दिखाई दे रहा है सब कुछ ओम अग्निर्दि भस्म वायुर्दि भस्म जलमिति भस्म स्थलमिति भस्म। भस्म क्या है? सब कुछ नाश्वंत है। ओम हरि मन में दर संकल्प करे सब कुछ भस्म हो जाए। अग्निर्दि भस्म वायुर्दि भस्म जलमिति भस्म व्योमिति भस्म स्थलमिति भस्म सर्वगुं हवाइदं भस्म मनयेतानि चक्षुनानि चक्षुर्गोक्षिं भस्म। ओम हरि। आंख द्वारा देखते हो भी भस्म, आंख द्वारा देख नहीं सकते वो भी भस्म, मन द्वारा चिंतन कर सकते वो भी भस्म, मन के द्वारा कोई चिंतन हो सकता वो भी भस्म। भस्म का सही नाम है विभूति, विभूति, विभूति। कितनी सुंदर बात है। मेरे पास लोक था कि उसको क्यों भस्म कही जाती। एक मिनट गोट लो। नहीं जड़े स्वयं शिव जी ने कहा कि सही नाम तो विभूति है, उसको भस्म क्यों कहे? तो शिव जी ने स्वयं ने कहा, महादेव ने कहा, उसका सही नाम तो विभूति है, लेकिन उसको भस्म इसीलिए हम कहते हैं कि जो कोई विभूति धारण करता है उसके जन्म जन्मांतर के पाप जलकर भस्म हो जाते हैं, इसलिए उसको भस्म कही जाती है।
इसीलिए उसको भस्म कहे जाते हैं। जिसने धारण किया विभूति, जन्म जन्मांतर के पाप जलकर भस्म हुआ, इसीलिए उसको भस्म कही जाती है, है ना? अपने अंग पर भस्म का त्रिपुंड करे, 32 स्थानों पर भस्म के त्रिपुंड की महिमा है। द्विविध भस्म संप्रोक्तम, बहुत सारे प्रकार है, सर्वमंगलदं परम, मनुष्य का मंगल करने वाली ये भस्म है, उसके अलग अलग प्रकार है। तत् प्रकार महं वक्षे सावधान तथाश्रु, सावधान तथाश्रु। महाभस्म, श्रोत भस्म, स्मार्त भस्म, अग्नि भस्म, लौकिक भस्म, शिवाग्नि जनित भस्म, देवाग्नि जनित भस्म, वेदाग्नि जनित भस्म। लौकिक भस्म, ઘરના ચૂલામાં જે રાખ તૈયાર થાય તેને લોકાગ્નિજનક ભસ્મ કહેવાય। હવે તો ચૂલા જ નથી ત્યાં, હજી પણ ગામડામાં કોઈ જગ્યાએ ચૂલા, ચૂલો, ચૂલો પેટાવો, ગેસ, રસોઈ બનાવે ગેસ ને પેટમાં ગેસ, હું જોવે ગેસ જો તો કે બાટલો મારા ઘરે ખાલી થઈ ગયો છે, ગાડી માં ગેસ, બોલો હું કરું, આ ફોર વ્હીલ ગાડી માં ગેસ, ક્યાં દુનિયા આવી। ચૂલા પર બનેલું ભોજન, કુકર નું ખાય ખાય માણસ ડુકર જેવો થઈ ગયો, ક્યાં ક્યાં બધે ખાય છે। ચૂલા ઉપર ઠીકરાનો પાટિયો હોય એન ખુલ્લું શાક થતું, અમારે કાઠિયાવાડ નું ભોજન વગાડે, એક પાણી નું શાક ને સાત પાણી નો રોટલો, એ અમારો કાઠિયાવાડ। વખાણ નથી કરતો હું, આ તો ખાલી ઓળખાણ કરાવું છું, બધે લખેલું હોય ને કાઠિયાવાડી હોટલ, પણ એમાં હમ ખાવા એકે કાઠિયાવાડી ન હોય, માલિકે ન હોય ને અંદર નોકરે એકે કાઠિયાવાડી ન હોય, ઉપર લઈ ગયો કાઠિયાવાડી। મેં હમણાં કાઠી ક્ષત્રિયોને કીધું, મેં તો આ બંધ કરાવો ને, અમારું કાઠિયાવાડ કાઠી ક્ષત્રિયોથી ઓળખાય છે, કાઠી દરબાર, કાઠી ક્ષત્રિય ગઢમાં રહેતા હે, અને એટલી મર્યાદા, માન મર્યાદા, એમનું જ્યાં રહેવાનું હોય ને ત્યાં કોઈને ના જવા દે, ફક્ત ઓફિસમાં બેસવાનું, મહેમાનો ઓફિસમાં રહેવાનું, બેનો દીકરીઓ ત્યાં જઈ શકે, એક બ્રાહ્મણને જવાની છૂટ ને એક સાધુને જવાની છૂટ, બાકી એ કાઠીના ઓરડામાં કોઈ જઈ ન શકે। આજની તારીખે તમે 100-200 વર્ષ પાછા જતા રહ્યો, એ રહેણી રહેણીકણી પરંપરા હજી પણ કાઠી ક્ષત્રિયોમાં છે, અભરાય કાંધી, એક થાળામાં જમવાનું, ગાડલી ઉપર બેસવાનું। હમણાં જ હું મોટા દડવા ગયો હતો, મારા કથાના આયોજક ગુણભાઈ વાળા, ભૂપતભાઈ વાળા, સોરી ભૂતભાઈ વાળા, કાઠી ક્ષત્રિય હતા, પણ એટલો નમ્ર વિનમ્ર ઝૂકતો માણસ હતો, એમના ઘરે હું ગયો હતો, 200 વર્ષ જૂની હવેલી, એ કાઠી ક્ષત્રિય બધી બહેનોને મળ્યો, એની વિચારધારા, માન મર્યાદા, ગજબ ગજબ। હજી પણ કાઠિયાવાડી ભોજન કેમ, કાઠી ક્ષત્રિય થી, કાઠિયાવાડની મહેમાન ગતિ કેમ, કાઠી ક્ષત્રિયો થી, કાઠિયાવાડ એ સમાજ થી ઓળખાય છે, અને આ એટલો ભારે વજનદાર એક શબ્દ લોકો હોટલ ઉપર લગાડી દીધો કાઠિયાવાડે। પાછું હું લખેલું ખબર, કાઠિયાવાડી ચાઇનીઝ ભોજન યા મળશે, કાઠિયાવાડી પંજાબી ભોજન, હવે ક્યાં કાઠિયાવાડ ને ક્યાં પંજાબી, વિચારતો તમે કરો યાર, આવું બધું દુનિયા માં આંધા ધૂંધી, એક પાણીનું શાક, એક વાર શાકમાં પાણી નાખ્યું, એક 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 પાણીએ શાક થઈ જવું જોઈએ, પછી ટીપું ટીપું નાખ્યા કરે એવું ન હાલે, રોટલો મસળતો જવાનો બાજરાનો, થોડું થોડું પાણી નાખતું જવાનું, 7 વખત પાણી નાખવાનું, મસળે જવાનું, મસળે જવાનું બાજરાનો રોટલો, એ રોટલો બનતો હોય ને આખી હેરીમાં સુગંધ આવે, એ કોઈના ઘરે બાજરાનો રોટલો બને છે। સંજયભાઈ લાભ લીધો હોય તેનો, ભાઈ વિપુલભાઈ લીધો હોય, ક્યાં કાઠિયાવાડના માણસો છે, કાઠિયાવાડ વખાણ નથી કરતો, તમારી પરિચય કરાવું છું, આ કાઠિયાવાડ, અને પછી રોટલો ઘડે એ પણ એક કલા છે, આમ ટીપી નહીં, થબડ 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 કરીને રોટલો બનાવે, આમ ધીમે 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 આવડો મોટો રોટલો બને,
250 માખણ સામે જાય પોપડીમાં, 250 ઘી સામે જાય એ રોટલા ને પાપડી, અને પછી ધીમે 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 રોટલો બનાવે. પછી એ કલા છે તાવડીમાં નાખવાની, તાવડીમાં ફટકડતો રોટલો નાખે, અને તાવડીમાં રોટલો ન નાખે ને તો ફુગો થાય, તેને ભમરો કહીએ. અને મારે સૌરાષ્ટ્રની ગાળ છે ભમરાળી, એટલે રોટલામાં ભમરા પડે અને ભમરાળી કહે. અને મારી બહેનો હોશિયાર હોય, ભમરાને કોઈને ખબર ના પડે, તેમ ભમરામાં ઝીણીકી બી હળી ખૂતાડે, ધીમે ધીમે બેસાડી દે ફોલાવી. કાઠિયાવાડમાં એ કોક દીને ભૂલોવી પડે, હે કાઠિયાવાડમાં કોક દી અને તું ભૂલો એ પડ ભગવાન, હે તારા એ બાજ કરો સન્માન રે, હે તુને સ્વર્ગે ભૂલાવ શામળા. નરસૈયો ને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, નરસૈયો ને દત્ત બિરાજે અને જ્યાં ગિરનારી જાળી છે, એ જી ડુંગરા ખૂંદે ડાલા મથા, એ જી એની દણકુ કાઠિયાવાડી છે, એવા ડુંગરા એ જી ડુંગરા ખૂંદે ડાલા મથા, અર રે એની દણકુ કાઠિયાવાડી છે. પણ રે સોરઠ ધરા જુની અને જૂનો ગઢ ગીરના, એ યા આવજો રાહે જળ પીવે, એ જ્યાં નમનાય નરમેના. નાણા નહી રહંત નામ રહંત, કીર્તિ કેરા કોટડા પાડ્યા નહી પડંત, એ ભલા કાઠી ની મોણપુરી. ભલો કાઠી નામ ભલો, નામ જેવા ગુણ ભલમંચાય ના કાર્યો કરે, 61,000 વીઘા જમીન. અમે હમણાં મોટા દડવા ગયા ને ત્યાં પણ કોઈનું મને નામ આપ્યું હતું, જેને ઘરે પૂજ મોરારી બાપુ વારંવાર જતા હતા. ઓટલે મોટો નહીં હતો, રોટલે મોટો હતો. ઘર મેં જોયું તેનું, મને ઘર દેખાડો, નાનકડું ઘર, રાજમહેલ નહીં. ગામના પાદર માંથી કોઈ યાત્રિક નીકળે ભૂખો ન જાય. મેણંદભાઈ જોવામાં તમને લાગે કે ઓહો ગામડાનો કેવો ધોળી મૂછો વાળા ધોળા કપડા વાળો માણસ. ઘનઘોર જંગલમાં વ્રદ્ધ થયેલો સિંહ હોય એવું જ અનુરૂપ. હજી પણ ગામમાં ખુશબુ તેને ફેલાય. મોટા દડવાનો કોઈ પણ જાતિનો કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ વર્ણનો માણસ તેને ગૌરવથી નામ કેનો લે. આજે સંજય સાહેબે વાત કરી એટલે વાત નીકળી છે કે જીવન કોને કહેવાય. મેણંદભાઈ નો ફોટો ગોતો ને ગોતો છે, હજી પણ શ્વાસ ફેલાય આ માણસની, તમે જોવો તો ખરા માણસ કેવું જીવન જીવીને જાય છે. હજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આ મેણંદભાઈ જુઓ, આ માણસ હજી તેની ખુશબુ ફેલાય છે,
ગામનો માણસ એક એક આમ નામ લેતા આંખ ભરાઈ જાય. આવો ખુશબુદાર માણસ. કોઈએ કહ્યું કે વાડ કરો, વાડ 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 મતલબ શેરડી નું વાવેતર કરો, શેરડી નું વાવેતર કરો. ગોળભાઈ નું એક ગોળ નું બટકું ખેરી ન પડ્યું, લોકો વેચી દીધું. જે આમે લઈ જાઓ ભાઈ લઈ જાઓ, ગામ આખર નું હોય તો ગોળ ખા બાબો, ગોળ ખા ખવડે દીધું. ખોગરામ ગોળ ઘરે ન પડ્યું, અહીંયા મેણન આ કાઠિયા વાડ. ઉછીને જે કોઈ આવે આવકારો મીઠો, આવને બલાવકાઠી બલાવકાઠીની મોણપુરી ગામના પાદરમાં કોઈ આવે તો બલાકડેને ખબર પડે કોઈ મહેમાન આવ્યું છે. બલાવકાઠી દોડતો દોડતો છે, મહેમાનો ને મહેમાન ગતિ કરે. અરે તેને ક્યાં વાત કરો, ગામમાં કોઈને જ્યાં મહેમાન આવ્યો હોય તો ભલાકાઠીની ડેલીએ ચા પાણી પીવો તો આવવું જ પડે. અમારે કાઠિયાવાડમાં રિવાજ છે, કોઈના ઘરે મહેમાન હોય તો એને કહેવા જવાનું કે મહેમાનને અમારે ઘરે લઈને આવજો ચા પાણી પીવો. આ એક વિવેક છે. ગામમાં કોઈ પણ જાતિ કોઈ પણ જ્ઞાતિના ઘરે મહેમાન હોય ભલાકાઠીને ઘરે ચા પાણી પીવા જવું જ પડે અને ભલાકાઠી સન્માનિત કરે. અને બીજી વાત કહું, ગામની અંદર કોઈના ઘરે નાના મોટા પ્રસંગો હોય ભલાકાઠી પહેલા ઉભો રહે, પ્રસંગો તેના સફળ જવા જોઈએ. નાનો માણસ હોય કે મોટો માણસ હોય ભલાકાઠીની હાજરી ત્યાં હોય. ભલાકાઠીને ખબર પડે કોઈના ઘરે બીમારી આવી છે, ભલાકાઠી પહેલા ઉભો રહે. ભલાકાઠીને ખબર પડે કોઈ દીકરીના બહેન દીકરીના લગ્ન કરવાના છે, મા બાપ મૂંઝાયેલા છે, દીકરાના લગ્ન કરવા મા બાપ મૂંઝાયેલા છે, ભલાકાઠી કહે તારો દીકરો નહીં મારો દીકરો, તારી દીકરી નહીં મારી દીકરી, એ ભલમંચાઈના કાર્યો કરતો. ભલાકાઠીને ખબર પડે કે કોઈનો છોકરો કે છોકરી ભણે છે, ફી નથી ચૂકવી શકતા, ભલાકાઠી કોઈને ખબર ન પડે તેને ફી જ ભરી દે છે. આ ભલાકાઠી આમ નામ કે ગામના પાદરમાં નામ લખાય. ધીરે ધીરે સત્કર્મો કરતા કરતા સૌને મદદ કરતા કરતા ભલાકાઠીને જમીન વેચાવા લાગી ગયો. ધીરે 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 દિવેલને બાળા વગર ભાઈ દીવા પ્રગટ ન થાય ને તેનું અજવાળું ન પડે ને દીવાને દેવ તરીકે કોઈ ન માને. એક એક વીઘો એક એક વીઘો એક એક વીઘો કરતા હજાર વીઘા જમીન વેચાણી. જેને જરૂરિયાત હતી એ લોકો તો ભલાકાઠીનો લાભ લેતા હતા, પણ દુનિયા બહોત ક્યાં કહો, જેને જરૂરિયાત નહીં હતી એ પણ ભલાકાઠીનો લાભ લેવા લાગ્યા હતા. જરૂરિયાતમંદ લોકો તો લાભ લે ઠીક છે, અનક્ષેત્ર ચાલતો હોય તો જેને જેને ભૂખ લાગી ભોજન કરે, પણ ધનપતિ માણસમાં મફતમાં ભોજન કરી જાય કેટલો ભોંઠો પડનો હોય. ધીરે ધીરે ભલાકાઠીની સંપત્તિ વેચાણ, ઘરના વાસણો વેચાણ, કાઠિયાણીના ઘરેણા વેચાણ, ભલમંચાઈના કાર્યો કરતો કરતો ભલાકાઠી આજ ઘરમાં કઈ નથી, ભૂખો રહેવા લઈ ગયો. હમ નામ નામ ન થાય ભાઈ, આજ ભલાકાઠીના ઘરમાં અન્નનો દાણો નથી. તમે જોયો તો ખરા, ભલાકાઠી ને કાઠિયાણીએ ભોજન ન કર્યું. એક દિવસ જતો રહ્યો, બીજો દિવસ જતો રહ્યો, ત્રણ ત્રણ દિવસ ના બંને ભૂખ્યા. કાઠી ક્ષત્રિય છે, લાંબો હાથ ન કરે. લાંબો હાથ તો એક નહીં બે ત્યારે જ કરે જયારે ભગવાન નો પ્રસાદ વેચાતો હોય. જયારે ભગવાન નો પ્રસાદ વેચાતો હોય ત્યારે એક હાથ નહીં બબ્બે હાથ લાંબા કરે, પ્રસાદ જોઈએ છે.
ગામના લોકો વાતો કરવા લાગ્યા, ભૂખ ભેળો થઈ ગયો, કઈ ન રહ્યું, કારણ કે બોલવા વાળો તો બોલવાના જ છે. સારા માણસો એમ કહેતા કે વાહ ક્યાં ખુશબુ છે, ક્યાં જીવન છે. લેકિન જેની જે વિચારધારા, આજ બપોરના લગભગ 12 વાગ્યાનું ટાણું છે, બલોકાઠી ડેલીએ બેઠો છે ખાટલા ઉપર, ત્રણ દિના ભૂખ્યા જ કાઠિયાણ. એમાં એ ગામની અંદર કોઈ બે મહાત્મા આવ્યા, ગામને ચોરે બેઠા હોય અમુક માણસો, સીસીટીવી કેમેરા. પૂછું ભાઈ બપોર જે ભોજન કરવા જાવ જ કોઈ ભોજન? ગામના લોકો હસતા હસતા કહ્યું, એને ખબર છે ભલાકાઠી પાસે હવે કઈ નથી, તો એ કહ્યું જાઓ જાઓ અમારા ગામમાં એક ભલો કાઠી છે ત્યાં જાઓ જમવા, તમને જમાડશે. હવે આ બે સાધોડાને શું ખબર, પૂછતા પૂછતા ભલાકાઠીની ડેલી આવે છે, ડેલી ખુલ્લી રાખીને બેઠેલો આ ભલો કાઠી. પૂછું પેલા મહાત્માએ કે ભલાકાઠીની ડેલી કઈ ભાઈ? ઊભો થઈ ગયો, પધારો પધારો, આજ ભલાકાઠીની ડેલી છે, હું ભલો કાઠી નહીં, આ ભલાકાઠીની ડેલી છે, આવો આવો બેસો. બંને સાધુડાને ખાટલે બેહાડ્યા, બેસો હું તમારા માટે પાણી લઈ આવું, જળ લઈ આવું. ભલો કાઠી અંદર જળ લેવા જાય છે, પણ ભલાકાઠી ભોજન કરવાનું છે. અને ભલાકાઠીના પેટમાં હેરડો પડ્યો, હવે હું શું, ઘરમાં જ કાંઈ નથી. ભલે ભલે મહાત્માજી, ભગવાન બધું સારું કરશે. ભલો કાઠી અંદર જાય છે, કાઠિયાણીને કહે છે આજે ભગવાન કસોટી કરવાનો થયો છે, પાર ઉતરવાનું છે ભલે કાઠી. લેવા પાણીના લોટા, મહેમાનોને પાણી આપી આવો, સંતોને આવો, પાછા આપણે કઈ નિર્ણય લઈએ. ભલો કાઠી જલના લોટા ભરીને જાય, આજે આના કેવી રીતે હું ભોજન કરાવીશ. મહાત્માઓએ પાણી પીધું, ખાલી લોટા લઈને અંદર જાય કાઠિયાણી, હવે શું કરશું? કાઠિયાણી કહે, મને એક જવાબ આપો, કોઈના ઘરે મરણ થયું હોય તો સાધુ આ જમે? નહીં નહીં, મરણ થયું હોય તો ન જમે. એક રસ્તો છે મારી પાસે, બાકી તો કોઈ રસ્તો નથી. ઘરમાં કોઈ સોના ચાંદીનું આભૂષણ નથી, ઘરમાં કોઈ વાસણ નથી, તે વેચી નાખીને સાધુડાને જમાડીએ, એકાદું ઘરેણું મારા અંગ ઉપર તો એ વેચી નાખે, તેમાંથી પણ કાંઈ નથી, પ્લાસ્ટિકની બંગડી રહે છે. બલમંચાયના કાર્યો કરી ખરીને બધું ઘરમાં નથી, કાંઈ નથી. કાઠિયાણી શું કહેવા માંગો છો? એ કહેવા માંગુ છું કે થોડીક વાર પહેલા મેં આપણા ઘરના પાછળ જે લાકડા છાણા રાખવાનું મોઢવું છે, આ મોઢવું શબ્દ મારો કાઠિયાવાડનો છે, છાણાનું મોઢવું કરે ચોમાસા માટે, એ મોઢવામાં કાળોતરો સાપ ગયો છે, તમે મને મદદ કરો, એમાંથી સર્પને આપણે કાઢીએ અને સર્પને હું કરડાવી દઉં, હું મરી જાઉં એટલે પહેલા કેવું નહીં પડે કે તમે અમારા ઘરમાં કાંઈ નથી. આપણે કાઠી ક્ષત્રિય માગવા તો જઈ શકીએ નહીં, અને કદાચ કોઈ પાસે માગવા જઈ તો લોકો મેણા બોલશે કે લ્યો થઈ ગયા ને ભૂખ ભેળા, માગવું પડ્યું ને, એ તો બની ન શકે. કાઠી કહે કે કાઠિયાણી, તમે તો મારું જીવન છો, આપ તો મારો શ્વાસ છો, અને તમે જતા રહો તો ભલો કાઠિયા ધરતી પર કેવી રીતે જીવી શકે છે? આ ભલમંચાયના કાર્યોમાં કાઠિયાણી તમારો મોટો મોટો સહયોગ યોગદાન છે, તમે જો મને રોકી રાખો તો આ ભલમંચાયના કાર્યો કેવી રીતે થઈ શકે? કાઠિયાણી આજ તમે મને મદદ કરી છે. કાઠી મોડું નહીં કરો, હવે સાધુડા બહાર રાહ જોવે છે ભોજન માટે, નહીં શું કરીએ? કાઠી અને કાઠીને બંને છાણાનું મોઢું ભીખે છે, કાળોતરો ફુફાડા મારતો સાપ નીકળ્યો છે, કાઠિયાણીએ પકડી લીધો છે, મોઢું પકડી લીધું છે.
જાવ કાઠી, સાધુઓ પાસે બેસો, કારણ કે તમે મને મરતા નહીં જોઈ શકો. મને સરપ કરડે છે અને હું તડપતી રહીશ, મારા મોઢામાંથી ફીણ નીકળી જશે, એ તમે જોઈ નહીં શકો કાઠી. તેથી મારો છેલ્લો શ્વાસ હશે ત્યારે હું પોકાર કરીશ. આવીને ઉભા રહેજો અને એક પલ માટે મળી લેશું અને હું યાત્રા કરીશ. નહીં નહીં કાઠિયાણી. અરે કાઠી, આપ જાઓ. કાઠી જતો નથી. જ્યારે કાઠિયાણી કહે છે, તમને જો સાચો મારા ઉપર આદર ને પ્રેમ હોય, જતા રહો. કાઠી જતો રહે છે. સાધુઓના ચરણમાં બેસી અને સાધુડા વખાણ કરે છે, આપ જોડીને બેઠો છો પણ આંખ ભરાયેલી છે આજે. કાઠિયાણી પ્રાણ ત્યાગી દેશે, સાધુડા મારા આંગણેથી ભૂખા જશે. કાઠિયાણી પ્રાણ ત્યાગી દે તેનું દુઃખ નથી, પણ આ બંને સાધુડા આંગણેથી ભૂખા જાય એનું દુઃખ છે. અને કહેવાય ભલમંચાય, પેટ ભરા નહીં. ભલો કાઠે બેઠો જ રાહ જોવે છે. કાઠિયાણીનો અવાજ આવશે, દોડીને જવાનું છે. કાઠિયાણી પોતાના પ્રાણ ત્યાગી દેશે, સાધુડા મારો આંગણું છોડીને ભૂખા જતા રહેશે. હવે કાઠિયાણી સર્પને પહેલા છંછડે છે, એટલો સર્પ છંછડે છે, મોઢું ખોલે છે, મોઢામાંથી લાળો નીકળે છે, એટલો સર્પને છંછેડ્યો છે. એક ડંખે મારા પ્રાણ લઈ લે. આ દંતકથા નથી હો, આ કાઠિયાવાડની કથા છે. ઝવેરસેન મેઘાણી એક એક કથા એક એક રોવડા ઉભા કરે, પાળીઓ બોલે, પાળીઓ બોલે છે. અને સર્પ છંછેડા જાય, મોઢું ફાડે, મોઢામાંથી લાળો નીકળે છે. કાઠિયાણી પોતાનો અંગૂઠો આપ્યો, સર્પ કરડતો નથી. આજે કાઠિયાણી મોજાણી કરે, આંગળા આપ્યા મોઢામાં, સર્પ કરડતો નથી, સર્પ ડંખ નથી મારતો. અને કાઠિયાણી મોજાણી, હવે શું થશે? ફરી સર્પને છંછેડો, અંગૂઠો, આંગળી, મને ડંખ માર. સર્પ ડંખ નથી મારતો, આજે સર્પ કરડતો નથી. તમે જોવો તો ખરા કેવી કસોટી, સર્પ ડંખ નથી મારતો. કાઠિયાણી મોજાણી, હવે શું કરીશ? અને કાઠીને હું કહીશ કે હા સર્પ મને કરડતો નથી, તો કાઠી નહીં માને મારી વાત. કાઠિયાણી કામ કરું કે એક કામ કરું, સર્પને પકડી અને ઘરમાં પટારો છે એમાં સર્પને પૂરું. અમારે સૌરાષ્ટ્રમાં પટારા હોય, પટારામાં સર્પને પૂરી દીધું, ઢાંકણું બંધ કરી દીધું. કાઠિયાણી બેઠી છે, કાઠી અકળાઈ ગયો, કેમ અવાજ ના આવ્યો? કાઠી કહે, થોડી વાર માથમાં બેઠા હું અંદર સહેજ છે, જોઈને આવું છું. ભોજનની કેટલીક વાર છે. કાઠી અંદર જાય, કાઠિયાણી બેઠી છે, કાઠી ધુઆ ભુઆ છે. તું કહેતી હતી ને હરપના ડંખ મારીશ, હું મરી જઈશ, પ્રાણ સૌને વાલા લાગે છે. કાઠિયાણી બોલવું સહેલું છે, કરવું કઠિન છે. કાઠિયાણી ધુઆ, કાઠી ધુઆ ભુઆ છે. તમે કહ્યું તું હું સર્પને કરડાવીશ, નું પ્રાણ ત્યાગી દેશ ને, કોઈને આગળ માગવું નહીં પડે, લાંબો હાથ નહીં કરવો પડે, સાધુડાને કહેવું નહીં પડે કે મારે ઘરમાં કઈ નથી. મેં ક્યાં તમને કહ્યું હતું? દોઢ વાગ્યો, દોઢ વાગ્યો, સાધુડા ભૂખ્યા છે. કાઠિયાણી કહે, કાઠી સરપ મને કરડતો, જૂઠું બોલો છો. સરપનો કરડવાનો સ્વભાવ છે, સરપ કરડે જ, ડંખ મારે જ, માણસના પ્રાણ જાવે જ, જૂઠું બોલો છો તમે. કાઠિયાણી કહે, કાઠી જૂઠું નથી બોલતી, મને ખબર હતી કે તમે મારી વાત ઉપર ભરોસો નહીં કરો. ચાલો ઘરની અંદર પટારામાં સર્પ મેં હંગરી રાખ્યો છે. કાઠીએ પટારો ખોલ્યો, સર્પ ફૂફાડા મારે છે. કાઠીએ સર્પને પકડ્યો છે. કેમ તું કહે છે સર્પ ન કરડે? કેમ ન કરડે? હું જોઉં છું સર્પ તમને, જૂઠું બોલો છો. કાઠી હાથમાં સર્પ લઈ કાઠિયાણીના ગળામાં વીંટી દીધો છે. અને જ્યાં કાઠીએ સર્પને ગળામાં, કાઠિયાણીના ગળામાં સર્પને વીંટો, સર્પ નહીં સોનાનો હાર બની ગયો.
એક આઠી સોનાનો હાર વેચવા જાય છે અને સોનાનો હાર વેચી ને ધન લાવે છે, બંને સાધુડા ને જમાડે છે. આ છે ભલા કાઠી ની મોણપુરી. માનવીની પાસે તો માનવી નથી આવતો, માનવીની પાસે કોઈ માનવી નથી. જીતારા દિવસ એટલા બધા ભાઈઓ બહેનો વડોદરા આવ્યા છે. અમારા ભુવાજી નું પુણ્ય છે, જગદીશ ભુવાજી નું પુણ્ય છે. નકર આ ત્રણ ગામ ને તર ભેટે કોણ આવે? ગામ આઘું, રોડ આઘું, બાજુ બાજુમાં કઈ નાના ના કંપાઓ છે અમારા કચ્છી કડવા પાટીદારો. કોણ આવે? મને ભરોસો નહીં તો મેં તો આખા ખેતર માં બધું કર્યું. પણ એમની ભક્તિ છે, એમનું પુણ્ય છે. જગદીશ નો અર્થ શું થાય ખબર છે? જગત ને પ્રકાશ આપનારો એ જગદીશ છે, એ ભુવાજી. કવિ કાગ કાગ એને પાણી પાજે સાથે બેસી ખાજે. ખરેખર કહું છું, 20 વર્ષ પછી આ પહેલી વાર તમારા આંગણે આવી રીતે હું કથા કરું છું. બાકી શિવપ્રાણ ને પકડી રાખું કેટલા વર્ષો પછી. જાજબાગે હિન્દી, ગુજરાતી બોલવાનું ભૂલી ગયો હતો. મારી માતૃભાષા ગુજરાતી છે. રાત્રિમાં મને સપના આવે ને તો ગુજરાતીમાં જ આવે, બોલો હું કરું. કારણ કે જે માતૃભાષા હોય એમાં સપના આવે. સપના તમે અંગ્રેજી ગમે એટલું ભણાવો, સપના અંગ્રેજીમાં ના આવે. જે તમારી માતૃભાષા હોય એમાં સપનું આવે. આજે રાત્રે સપનું આવે તો યાદ રાખજો, ગુજરાતીમાં આવ્યું, મરાઠીમાં આવ્યું, તેલુગુમાં આવ્યું, તામિલીમાં આવ્યું, મલયાલમમાં આવ્યું, કે અંગ્રેજીમાં આવ્યું, કે ચાઇનીઝ ભાષામાં આવ્યું, કે જાપાનીઝમાં આવ્યું. યાદ રાખજો, આવે તો સપનું. તો હવે 6:15 થઈ ગયા ભાઈ, સાથે બેજે ખાજે ભોજન પ્રસાદ મહાપ્રસાદ. ઈશ્વરભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. જો આ શું બનાવે છે? પાઉં ભાજી.
મહાપ્રસાદ માં તો મારે આવવું પડશે. પાંભાજી ઓ હો પાંવ જો તો ખરી. આ પહેલી વાર જોયો ભાઈ પુલાવ ભાવ, પુલાવ ભાત ને પાંભાજી પુલાવ ભાત. ઠીક છે, ભલે પાંભાજી બનાવ્યા, ચૂરમાન લાડુ બનાવો, ખીર બનાવો, સુખડી બનાવો, લાપસી બનાવો, હે બરફી બનાવો, આટા બનાવો, જલેબી બનાવો, ઘારીપુરી બનાવો, બાજરાના રોટલા બનાવો, દાળ ઢોકળી બનાવો, દૂધીને મૂઠિયા બનાવો, હે ને. કાલ તમે નામ શું છે મુછોડા બાપા? નામ શું છે? કેવું કેવું? અરવિંદભાઈ, અરવિંદભાઈ, અરવિંદભાઈને ખૂબ તાલી જોડે આશીર્વાદ આપીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો બાકીની કથા કાલ કહેશો. પોણા છ થઈ ગયા છે, પાંભાજી રાહ જોવે છે. જો ગેસ હોય નહીં ખાતા ને કર, એટલે પાંવ અવડું હોય ને તો પેટમાં અવડું થાય. પાંવ અવડું હોય ને પેટમાં કંઈ લઈ ગેસવાળાને અવડું થાય, પછી મોટું ડાઇનિંગ ટેબલ શરૂ થાય. એટલે જેને ગેસ એસિડિટી હોય એને એવું ભોજન ન કરાય, પાંભાજી ન ખવાય, અને ભાતે ન ખવાય, ભાતે ફેલ પેટ ફૂલાવી દે. એટલે જેને હરખું હોય એ ખાજો, બાકી જેને આરોગ્ય ન હોય એને પગે લાગી લેવું, માથે ચડાવી લેવું. અમારે એકવાર અમારે ઉતારો હતો ને, એક બા રહેતા હતા, અમે ઓળખ ખીર બનાવી હતી. બાએ બાને બાએ ખીર ખૂબ ખાધી, આખી રાત આખી રાત્રિ ડકાર ખાધા. બોલો, આખી રાત હોવાનું તો ઉક ઉક કરે. મેં તો ખાવ ખીર લ્યો, મેં કીધું. જે શરીરને અનુકૂળ ન હોય એ ન ખાવું જોઈએ. અન્ન ઔષધિ છે, અન્ન આપણું જીવન છે, અન્ન થકી પ્રાણ છે. સૌ માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા છે. વિશેષ નહીં કહેતા, મહેમાનો પણ આજે ઘણા બધા સુંદર સુંદર મહેમાનો પધાર્યા છે. પધારેલા મહેમાનો જગદીશભાઈ હરિભાઈ બ્રહ્મભટ્ટ, ખૂબ તાલીઓ વડે જગદીશભાઈ હરિભાઈ બ્રહ્મભટ્ટને વધાવીએ છીએ. ખૂબ ખૂબ પહેલા દિવસે આપ કાલે પણ મને મળ્યા હતા, ખૂબ ખૂબ હૃદયથી આપનું સ્વાગત. પત્રકાર ઉપપ્રમુખ, ગુજરાત પત્રકાર સંઘ પ્રમુખ, એટલું બધું તમારી પાસે છે. ખૂબ ખૂબ તાલીઓ વડે જગદીશભાઈને આશીર્વાદ પ્રદાન કરીએ. અખિલ માનવ કલ્યાણ ટ્રસ્ટ આપનું ટ્રસ્ટ પણ છે, અખિલ માનવ કલ્યાણ ટ્રસ્ટ. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ થોડી કથાની ઝલક તો આવતી છે ને અખબારમાં, થોડું કહેજો પત્રકાર ભાઈઓને. સારું સારું સારું, સરસ શિવકથાનું ત્યાં ત્યાં બહુ કવરેજ આપ્યું હતું, દિવ્ય ભાસ્કર સૌરાષ્ટ્ર એવું કંઈક હતું, પણ રોજ રિપોર્ટિંગ એટલું સુંદર સુંદર અખબારમાં આવતું. પ્રિન્ટ મીડિયા, પ્રિન્ટ મીડિયાના દરેક પત્રકારો હૃદયથી ગિરિબાપુના પ્રણામ. અશોકભાઈ ભીખાભાઈ મોઢ, અશોકભાઈનું પણ ખૂબ તાળીઓથી સ્વાગત કરીએ આપણે. મહેશભાઈ જીવાભાઈ પટેલ નિકોલ, મહેશભાઈનું પણ ખૂબ સ્વાગત. કાંતિભાઈ પટેલ રિટાયર્ડ તલાટીશ્રી ગારામ ઝીંડવા ગામના, કાંતિભાઈ પટેલ ખૂબ હૃદયથી આપનું પણ સ્વાગત છે. અમારા શિવભક્ત પધારેલા છે સતીશભાઈ સોજીતરા, જેમને બહુ મોટો તેલનો બિઝનેસ છે અમદાવાદની અંદર અને વર્ષોથી અમારી સેવામાં સમર્પિત છે. હિંમતભાઈ પ્રજાપતિ છે, મહાદેવના પરમ ભક્ત છે. રજનીભાઈ ઠક્કર, આ બધા અમારી સાથે જોડાયેલા અનેક ભક્તો છે, ખૂબ હૃદયથી ધન્યવાદ. અને એટલા ભણેલા ગણેલા માણસ સંજયભાઈ ધ્યાનપૂર્વક કથા સાંભળે છે, જેમને ઘરે અમારો ઉતારો છે અક્ષરધામ વાસણા રાઠોડ. સંજયભાઈને પણ વિપુલભાઈને બંને ભાઈઓને ખૂબ તાળીઓ વડે આશીર્વાદ પ્રદાન કરીએ. અને આજની કથાને વિરામ આપું છું, એ પહેલાં નાનકડું કીર્તન કરી દઉં તમને. એક મિનિટ, હું લેવા. દેહ ગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ પધારેલા છે. ધારાસભ્ય સાહેબ, ખૂબ તાળીઓ વડે સ્વાગત કરું. બલરાજસિંહ ચૌહાણ સાહેબ, ખૂબ ખૂબ હૃદયથી આપનું સ્વાગત અને ખૂબ હૃદયથી આપનો આદર. ચંદ્રેશભાઈ વકીલ, ચંદ્રેશભાઈ આપનું પણ ખૂબ હૃદયથી સ્વાગત. દિલીપભાઈ ઠાકર, આપનું પણ હૃદયથી સ્વાગત. દેહગામ ધારાસભ્ય શ્રી બલરાજસિંહજી ચૌહાણ, હૃદયથી તમારું સ્વાગત છે. એક મિનિટ, હું ધૂન ગોતેલો એક સરસ મજાનો. પેલો પેલો પેલો
રાજસ્થાની મારો બોલો રે મહાદેવ આવો બેનો થોડો નૃત્ય કરે રાજસ્થાનમાં બહુ ગવાય મંગલસૂત્ર પહેરતા નથી અમારે કઈ ધ્યાન રાખવાનું આ ભાઈઓમાં બે જ ભાઈઓને નૃત્ય કરતા આવડે એટલે છોકરાઓ તમને તો ડીજે માં તો હારો મન કરતા હતા ભગવાનના નામ ઉપર થોડું નૃત્ય કરો ને આમ કેટલાય કપડા પહેરીને પર ગંગ બિરાજે કંઠ મે ભૂજંગ બારે બેઠે હે શિખર કૈલાસ બેઠે હે શિખર કૈલાસ બીજ ચંદ્ર કો દારી બોલો રે મહાદેવ મારો પ્યારો રે મહાદેવ મારો બોલો રે મહાદેવ મારો પ્યારો રે મહાદેવ અરે રામ ને ભક્ત કિયા અરે કૃષ્ણ પીતાંબર સોને શ્વેતાંબર ગોદારી મસ્તી મે હો મસ્ત હો ગત મસ્તી મે હો મસ્ત હો ગત સોહે દિગંબર ધારી ઓલા
થવાનું છે ત્યારે બોલો, વરસાદ રહી ગયો પછી છત્રી ખોલે. તો આવો આરતી કરવા માટે પધારો, જજમાનુશ્રીઓ પધારે, મહેમાનુશ્રીઓ આરતી ઉતારવા માટે આપ પધારીએ. બલરાજસિંહજી ચૌહાણ ધારાસભ્ય સાહેબ આપ મંચ પર પધારીએ, ચંદ્રેશભાઈ વકીલ સાહેબ આપ ભી પધારીએ, દિલીપભાઈ ઠાકર આપ ભી પધારીએ, ઓર પધારે હોય સભી મહેમાન આપ પધારીએ, જગદીશભાઈ હરિભાઈ બ્રહ્મભટ્ટ આપ ભી પધારીએ, ઓર સતીશભાઈ હિંમતભાઈ રજનીભાઈ આપ ભી સબ ભી પધારીએ, ઓર આયોજક મિત્રો કો પ્રાર્થના હૈ સબકો આરતી પ્રદાન કરે ઓર શિવ મહાપ્રભુ ભગવાન કી આરતી કરેંગે. આરતી કે બાદ પ્રાર્થના કરેંગે, જય જયકાર કરેંગે, ઓર બાદમાં ધીરે ધીરે સબકે લીએ મહાપ્રસાદ કી સુંદર વ્યવસ્થા હૈ. ધન્યવાદ. સમય સેવકો પ્રાર્થના, જલ્દી જલ્દી સૌને આરતી આપે અને મહેમાનોને મંચ પર મોકલો, સ્ટેજ ઉપર આવે અને ભગવાનની આરતી કરીએ. એ ઓલું બતા ને જંગલ આપણું, આ બધું બતાવવાનું કરતા હર્ષભાઈ ધારાસભ્યશ્રી પધારો. બધા સાહેબ સૌરાષ્ટ્રમાં 1,00,000 બિલોસનો જંગલ બનાવી રહ્યા છે અમે. એમને આ ક્લિપ છે, જ્યાં અમે રહીએ છીએ ત્યાંનું દ્રશ્ય છે. આ મહેમાનો રહેવા માટેની વ્યવસ્થા છે, ગૌશાળા છે, જ્યાંથી હું આવું છું એ જગ્યા છે. આ પથરિયાળ જમીનમાં વૃક્ષ ઉગાડેલા છે, જ્યાં ઘાસ નહીં થતું હતું, અમારે સૌરાષ્ટ્રની ભાષામાં જ્યાં ડાભોળો નહીં થતું હતું એ જગ્યાએ વૃક્ષ ઉગાડ્યા છે. અને એટલું મોટું શિવાલય કે સોમનાથ પછીનું આપણું મોટામાં મોટું શિવાલય છે. આ છે શિવાલય. કોરોનાના હિસાબે થોડું કામ અટકેલું છે પણ જલ્દી પૂર્ણ થશે. ગુજરાતનું મોટામાં મોટું શિવાલય, પાણી સંગ્રહ માટે બાજુમાં, વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે એ નાનકડો સંગ્રહાલય બનાવ્યું, જલ સંગ્રહાલય. આ છે અમારું જંગલ, બિલવૃક્ષનું જંગલ. સિર્ફ બિલવ વૃક્ષ, ઓર કોઈ નહીં. હજી પણ વાવેતર શરૂ છે પણ સૌરાષ્ટ્રમાં વરસાદ બહુ ઓછા પડે છે. આજે જંગલ તમે પણ વૃક્ષ વાવો. આજે સવારમાં હું વહેલો ઉઠું, 4 વાગે, ત્યારે કેટલા સુંદર પક્ષીઓ બોલતા હોય છે આ તમારા પ્રાંત ની અંદર. ઓમ નમઃ શિવાય. સુપ્રસિદ્ધ શિવ કથાકાર પૂજ્ય ગિરિબાપુ કરમ કર્યું છે એવી દાતારી કરી છે. કાલે દર કાલે કરજો આરતી, તૈયાર થઈ જાવ. કાલે હર્ષભાઈ કાલે આયા આરતી કરેંગે. અપને અપને આરતી કા ધ્યાન રખે, ભાવ સે ઓર આદર કે સાથ. આપને બસ આરતી રીતે મન દે મેરે સાથ. આરતી કી જય શિવ મહાપુરા, આરતી કી જય શિવ મહા પુરાણ કી મહાપુરાણ કી શિવ પુરાણ.
મંગલમ પાર્વતીનાથ મંગલાયતનો હર સર્વ મંગલ મંગલ શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમો મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં સુરેશ્વર યત્પૂજિતં માયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સાંબ સદાશિવ મહારુદ્રાય પ્રાર્થનાપૂર્વક નમસ્કારમ સમર્પયામ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિં વર્ણનં ઉર્વાં પુંકમેવ વંદનાય મૃત્યો જરા યા કર્મ બેઠે જ્યાં ખડે વહાં થી ભગવાન આરતી દીજે. જેમની પાસે આરતી નથી મન થી ભગવાન ને આરતી આપે, મન થી આરતી મેળવેલી તે પાત્રમાં. સંજય સાહેબ વિશેષતા એક, આ પ્રાંતમાં જો જ્યાં સુધી જય જયકાર ન થાય ત્યાં સુધી કોઈ પોતાનો સ્થળ ન છોડે. ને આપણે સૌરાષ્ટ્રમાં ધૂન એમ બોલીએ ત્યાં બધું મંડપ ખાલી થઈ જાય. બોલો. તેથી તમારા તમારા વિવેકને તમારી શિસ્તને મેં ગિરિબાપુ પ્રણામ કરું છું. ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ. આપ સૌ ઉપર મહાદેવના આશીર્વાદ રહે તેવી શિવ પ્રાર્થના સાથે કાલે આપણે 3 વાગે ફરી મળીશું. સૌ ભોજન પ્રસાદ લેવા જજો. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ. ભારત માતા કી જય. બહુ બહુ ધન્યવાદ.